નમસ્કાર, સાદર વંદન. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડિયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ એ બે સંસ્થાના ઉપક્રમે એક સુંદર મજાનો રૂપકડો પ્રકલ્પ અમને સૂઝ્યો છે અને એ નિમિત્તે આજે આપણે અહીં મળ્યા છીએ. સામાન્ય રીતે એવું બધાના મનમાં પડ્યું છે કે ભારત એક વિશાળ ધનરાશિનો દેશ છે, જનરાશિનો દેશ છે, જ્યાં વિપુલ ખજાનો પડ્યો છે. અહીં કલા છે, સાહિત્ય છે, સંસ્કૃતિ છે, નેતૃત્વ છે, શાસ્ત્રો છે, ધર્મો છે, બધું જ અહીં હાજર છે. આપણને ખ્યાલ છે કે વિશ્વમાં જ્યાં જઈએ ત્યાં કોઈ તો એમ કહે જ છે કે એક વખત અમારે ભારત આવવું છે. આ ભારતનો એક બહુ જ અસ્મિતા ભર્યો એવો ભાગ, એનું નામ ગુજરાત. ગુજરાત તો અસ્મિતાઓનો ભંડાર છે અને મોટામાં મોટી ખૂબી એ છે કે અહીં માનવીય અસ્મિતાઓ પડી છે. જે માનવીય અસ્મિતાએ રાષ્ટ્રને અને વિશ્વને માર્ગદર્શન કર્યું છે. પણ સમય વીતતા વીતતા એવું બન્યું કે આ બધી અસ્મિતાઓ કેમ જીવન જીવી છે અથવા એમની જીવનની યાત્રા કેમ રહી છે એ આજની અથવા આવતીકાલની પેઢીને ખબર નથી. અમને એવો વિચાર આવ્યો કે આ ખબર નથી એ વાત ઉપર આપણે અટકી ન જઈએ, પણ આપણે એવો પ્રયાસ કરીએ કે આવી અસ્મિતાઓને સાથે દીર્ઘ સંવાદ કરીએ અને એ સંવાદમાંથી આપણે જાણીએ કે આ વ્યક્તિત્વ વિશેષો કેવી રીતે જીવ્યા છે. એમણે પણ સંઘર્ષો સહન કર્યા છે, એ પણ ઘણીવાર નિષ્ફળ ગયા છે, પણ એમાંથી એ પોતે ઊભા થઈને આગળ વધ્યા છે અને આજે ટોચ ઉપર પહોંચ્યા છે. બસ આ આખા પ્રકલ્પનું નામ અસ્મિતા વિશેષ સંવાદ. આ પરિચય મેં એટલા માટે આપ્યો કે એક પછી એક અનેક વ્યક્તિ વિશેષની આપણે ઓળખાણ કરવાના છીએ અને એમની સાથે અંતરંગ સંવાદ કરી રહ્યા છીએ. મારા માટે બહુ ધન્ય પ્રસંગ છે આજે, આનંદનો અને ઉમળકાનો પ્રસંગ એટલા માટે છે કે સમગ્ર ગુજરાત અને વિશ્વભરના ગુજરાતીઓમાં એક કંઠ બેઠો છે, એક નામ બેઠું છે, એક ગૌરવ ભર્યું પાત્ર બેઠું છે. એ લોકસાહિત્યના પ્રહરી કહેવાય એવા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી આજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે. બહુ જ આનંદપૂર્વક આપ સૌ વતી હું ભીખુદાનભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. બહુ જ આનંદ છે ભીખુદાનભાઈ કે આજે આપ અમારી વચ્ચે આવ્યા છો. આમ બહુ સરળ વ્યક્તિત્વના આપ ધની છો એનો મારો પોતાનો અંગત અનુભવ છે, કારણ કે કોઈ પણ જગ્યાએ પલાઠી મારીને નીચે બેસી જઈ શકે આજે 75 વર્ષે પણ એટલા સહજ છે. પણ એમની વ્યસ્તતા અને એમનો અભ્યાસ સાધના એમાંથી આપણી વચ્ચે એ વિશ્વકોશ ટ્રસ્ટમાં પધાર્યા છે એ આપણા માટે બહુ જ આનંદનો વિષય છે અને એ બદલ હું આપનો અહોભાવ વ્યક્ત કરું છું. ભીખુદાનભાઈ, મેં જેમ કહ્યું તેમ પ્રમાણે અત્યારની જે પેઢી છે અને આવતીકાલ માટે જે ઘડાઈ રહી છે એ પેઢીને એક એવો ભ્રમ મનમાં બેઠેલો છે કે આ બધા તો કેટલું બધું પામી ગયા છે, પણ એને એ ખ્યાલ નથી કે આપણે જેનું પ્રોત્સાહન બળ લઈ શકીએ એ આ વ્યક્તિત્વ છે. એમણે ઘણી બધી જીવનમાં મુશ્કેલીઓ ભોગવી છે અને પછી અહીંયા પહોંચ્યા છે. આજે આપણે પદ્મશ્રી ભીખુદાનભાઈ કહીએ છીએ તો ભીખુદાનભાઈએ કોઈ વાર પહેલો કાર્યક્રમ આપ્યો છે અને ત્યારે એ અજાણ્યા હતા, પછી એને આટલા બધા પ્રખ્યાત થવા માટે ઘણી મહેનત કરી છે. એટલે આપની જીવન યાત્રાની આપણે વિગતે નિરાંતે વાતો કરવી છે. અમારો ઉદ્દેશ બહુ સ્પષ્ટ જ છે કે ભીખુદાનભાઈ આજે છે એ હકીકતમાં કેવી રીતે પહોંચ્યા એની આપની સાથે વાત કરવી છે. હું આપને વિનંતી કરું કે આપણે શરૂઆત આપના બાળપણથી, કુટુંબના ઉછેરથી એનાથી કરીએ. એક તો ભદ્રાવીભાઈ, અમે ચારણ જ્ઞાતિમાંથી હું આવું છું, ગઢવી સમાજમાંથી આવું છું, એટલે અમારા જીન્સમાં થોડું ગાવું બોલવું એ બધું સહજ અમને મળેલું છે. અને બીજું કે અમે માનો કે 5-25 માણસો જ્યારે ઘરનો પ્રસંગ હોય, સગાઈ હોય, એવા કોઈ લગ્ન હોય, ત્યાં ડાયરો બેઠો હોય, એમાં કોઈ દુવાચંદ ગાય, કોઈ ભજન ગાય, કોઈ લોકગીત ગાય, એવી અમારી પ્રાચીન એક પરંપરા ચાલી આવે છે, એમાંથી હું આવું છું. એટલે હું તો પહેલાં તો બધા મિત્રોની પાસે કોઈ ગીત ગાતો, કોઈ દુહા ગાતો, એવું મારું બાળપણ જ્યારે હતું ત્યારે. પછી હું સ્કૂલમાં ગયો તો સ્કૂલમાં બાલસભા હોય
તો બાલ સભામાં એમ કે ભાઈ આ ગઢવી છે એની પાસે આપણે એક બધું ગીત ગવરાવીએ, તો હું એવી રીતે ગીત ગાતો. વાત વાત કરવાની તેથી મારી ઓલી હતી નહીં, શૈલી નહોતી, પણ હું ગીત ગાતો, ભજન ગાતો, લોકગીત ગાતો, એવું બધું કરતો મારી શરૂઆતમાં. અને પછી ધીરે ધીરે 5-25 માણસોમાંથી 50 માણસો થયા, અને એવું મને લાગવા કે ભાઈ આ તો સારું ગાય છે અને સારું બોલે છે. ધીરે 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 બધા માણસોની વચ્ચે એમ થતા થતા હું આગળ આવ્યો. એટલું નહીં પણ જ્યારે હું SSC 10 પાસ થયો, SSC નાપાસ થયો, પછી હું અમારા રામજીભાઈ કરકર અમારે એડવોકેટ હતા ત્યાં હું ક્લાર્કની નોકરી કરતો, અને મનોજભાઈ ખંડેરિયા બહુ જાણીતા ગઝલકાર ત્યાં વકીલાત શીખતા, એટલે અમે બે ભાઈઓ સંવાદ કરતા, એ ગઝલોની વાતો કરતા, હું લોક સાહિત્યની વાતો કરતો. થતા થતા મને 20 વર્ષની ઉંમર થઈ ત્યારે સ્વામિનારાયણ ચોકમાં અમારે જુનાગઢમાં એક લોક ડાયરો હતો, એમાં પ્રાણભાઈ વ્યાસ હતા, દિવાલીબેન ભીલ હતા અને ત્રીજો હું હતો. એટલે મને 20 વર્ષની ઉંમરે મને સ્ટેજ મળ્યો કે હવે હું આ માઇકમાં બોલું છું અને પ્રોગ્રામ આપું છું. પણ એની પહેલા અમે જ્યારે પ્રાણભાઈ ને દિવાલીબેન ભીલ, પદ્મશ્રી એ પણ એ મળ્યા ત્યારે કઈ માઇકની વ્યવસ્થા નહોતી. ગામડામાં ચોરે આમ ગાડલા પાથરી દે અને આખું ગામ સામે ગોઠવાઈ જાય, ભાઈઓ બહેનો વડીલો બધા પ્રાણભાઈ ભજન ગાય, હું વાતો કરું અને દિવાલીબેન લોકગીત ગાય. એવી 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 પરિસ્થિતિમાંથી ધીરે 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 આ માઇકની વ્યવસ્થા થઈ, અને માઇકની વ્યવસ્થા પછી અમે આમ પ્રોગ્રામ દેવા જઈએ તો કાંઈ અમને પ્રોગ્રામમાં બોલાવે એ જ પુરસ્કાર હતો, કારણ કે અમારા માટે તે દિવસે પુરસ્કાર હતો નહીં, માણસો પાસે કંઈ પૈસા હતા નહીં કે અમને આપે, પણ અમને બોલાવે એ અમારો પુરસ્કાર, ને અમને સાંભળે એ બીજો મોટો પુરસ્કાર. ક્યાં બાત હૈ, વાહ જી, હા જી. પણ આપે જે વાત કર્યું કે ઘરે ઘરે ઘરમાં બેઠા હતા ત્યારે દુહા છંદ વગેરે ગવાતા, પણ એ પરંપરા પણ મા બાપના વખતથી ચાલતી હશે ને, દાદા હશે એને પણ આપે સાંભળ્યા હશે. અમારી પરંપરા ગઢીઓ નહીં, ચારણો નહીં, એ પરંપરા બાપ દાદા ગાતા હોય, પરદાદા ગાતા હોય, મોસાળ પક્ષમાંથી આવે બધું, એટલે એ ગાલરસ જેને મેઘાણીભાઈ કહેતા કે ચારણોનો ગાલરસ મોટો. ચારણ છે ને એ સામાન્ય વાત કરતો હોય ને કે ભાઈ અમારે ઘેરે મહેમાન આવ્યા હતા ને ભદ્રાયુભાઈ આવ્યા હતા ને બે પાંચ મિત્રો આવ્યા હતા, એવી વાત કરે તો લોકોને એમ કે આ ગમે, આ વાર્તા કરે એવું લાગે, એવો બાલરસ, એટલે સામાન્ય રીતે લોકોને પ્રિય લાગે, એટલે એ રીતે અમે આગળ આવ્યા. આપના પિતાશ્રી શું કરતા? મારા પિતા જન્મ ક્યાં કેવી, એનો જન્મ માણેકવાડા કેશોદ તાલુકાનું, જુનાગઢ જિલ્લાનું, અને એ બહુ સારા રામાયણી હતા. અચ્છા, એનો અવાજ બહુ મીઠો હતો. અવાજ તો અમારા કુટુંબમાં જે તમે વસ્ત્રાજાની તમારે સરનેમ છે એમ અમારી પાંચાલિયા સરનેમ છે, એમાં અત્યારે પણ છોકરા એવું જ ગાય તો તમને ગમે, એ વખતે પણ અમારો અવાજ વખણાય કે ભાઈ આ લોકોનો અવાજ બહુ સારો, એમ અમારે ત્યાં અમારી જ્ઞાતિમાં કહેવાય ખરું. એમ એ રામાણી હતા, પોલીસ પટેલની નોકરી કરતા અને ખેતીવાડી હતી, અને કેશોદ તાલુકાનું માણેકવાડા અમારું મૂળ ગામ હતું. આપનો જન્મ પણ? મારો જન્મ આમ મોસાળમાં થયેલો, ખીજદડ કુતિયાણા તાલુકાનું, મોસાળમાં થયેલો, બાકી અમારું ગામ માણેકવાડા, માણેકવાડા. અને માતાશ્રી ભણેલા હતા કે? એ અભણ હતા, પણ એ વહેલા ગુજરી ગયા, મને થોડું થોડું યાદ છે ત્યારે ગુજરી ગયા મારા મારા માતુશ્રી. આપ કેટલા ભાઈ બહેનો? મારા દાદી અમને બધાને મોટા કર્યા, અમે ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો, એમાં સૌથી મારા મોટા ભાઈ કરણીદાનભાઈ એ ખેતી કરતા, એથી નાનો હું, અને મારાથી નાનો એક ભાઈ, મારે બા ગુજરી ગયા ત્યારે તો બહુ નાનો હતો, પણ એ બસ ઘરનું કામ કરતો બસ. પણ માની ગેરાજરીમાં દાદી માએ મોટા કર્યા, અમે મોટા દાદી માએ લાલન પાલન કર્યું, માને યાદ ન આવવા દીધી ક્યારે, માનો ખાડો પૂરેપૂરો મારા દાદી માએ પીર્યો. વાહ વાહ જી. અને દાદી માની કોઠા સૂજને આધારે જ આ થયું હશે? એની એની કોઠા સૂજે ખરી, એ પણ બહુ સારા કીર્તનો અને ધોળ જે કે આપણે ગામડામાં ધોળ ને એવું બધું બહુ સારું ગાતા, અને એનો એનો અવાજ બહુ મીઠો હતો, અને એ રીતે 1100 હોય જ્યારે તહેવાર હોય ત્યારે ગામની બાયું એને સાંભળવા માટે આવે, હારે ગાવા માટે આવે, એવું બધું ચાલતું. પણ એટલે ઘરનો માહોલ આ પ્રકારનો જ હતો, પણ એમાં એવું ક્યારેય ન બન્યું હોય કે એમ કે ભાઈ તું ભણતો સારું કે સારી નોકરીએ ચડતો સારું? હવે એ અમારે સાચું હતું કે મારા પિતાશ્રી કહેતા ભણવામાં ધ્યાન રાખજે, ગાવામાં બહુ ધ્યાન રાખતો નહીં, મને એમ સતત કહેતા.
પણ હવે મારી રુચિ કુદરતી એવી હતી કે પાંચ માણસો ભેગા થાય અમારા ગામના મિત્રો, એટલે એમ કે ભીખુદાનભાઈ એકાદું ગીત સંભળાવો ને એકાદું ભજન સંભળાવો ને, એવી ટેવ પડી ગયેલી. એટલે હું સ્કૂલમાં જતો તો હેડમાસ્ટર હતા, એમ કહેતા શનિવાર હોય ત્યારે બાલસભા હતો કે ભીખુદાનભાઈ એકાદું ગીત ગાઓ, એકાદો છંદ ગાઓ, એવું બધું. અને મને એડમિશન જે મળ્યું ને, દસમા ધોરણમાં મને એડમિશન મળ્યું, એટલે એલકેઆઈ સ્કૂલમાં હું ગયો તો મને ના પાડી કે જગ્યા નથી અમારે કેશોદમાં. અને પછી ધોળકિયા સાહેબ હતા, મહેન્દ્રભાઈ ધોળકિયા અમારા પ્રિન્સિપાલ, પછી મને કે જગ્યા તો છે નહીં. એટલે અમારા ગામના સરપંચે કીધું કે તો પછી શું કરવું આપણે, કોને કહેવું. એટલે મેં કીધું, હું મને કીધું પાછો કાલે આવજો. એટલે પછી હું મને ગયો એટલે મને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો. મેં કીધું માણેકવાળાથી. કેવા જ્ઞાતી? મેં કીધું ગઢવી છીએ, ચારણ ગઢવી અમે છીએ. ઓહો, તો તમને ગાતા આવડે? મેં કીધું હા સાહેબ ગાતા આવડે. તો કાલે બાલસભા છે એટલે સ્કૂલની, હાઈસ્કૂલની, તો તમે આવો ને કાલે આવો. એટલે હું ગયો અને મેં એ વખતે ચીન ને ભારતનું યુદ્ધનું એક ગીત હતો, છંદ હતો, એ મને અટાણ તો યાદ નથી ભદ્રાવીભાઈ, પણ એ છંદ મેં ગાયો ને એટલે તરત કીધું કે આ તો જગ્યા તમારા માટે કરી દઈશ, હું નો તો પરાણે કરી દઈશ, પણ તમને એડમિશન હું આપી દઉં. એટલે હું એક ધોરણ ત્યાં ભણ્યો કેશોદમાં. એટલે ટૂંકમાં વિદ્યાર્થી નહોતા બન્યા એ પહેલા, આ પહેલા નું મારું આ જમા પાસો થયું, જમા પાસો ખરું ગાવું બોલું. એટલે આજના યુવાનો એ જોવા જેવું પણ છે કે તમે પ્રવેશ ન મળતો હોય, તમારી પાસે જો પોત હોય, ટેલેન્ટ હોય, તો એના આધારે જગ્યા થઈ જાય છે. અને અમારે તો તેથી ઇલેક્ટ્રોનિક માધ્યમ નહોતું, ટીવી નહોતા, રેડિયો નહોતા, કોઈ એવા માધ્યમ નહોતા, માઇક નહોતા, સાઉન્ડ બહુ નહોતા. અટાણના યુવાનો માટે તો હું એક સંદેશ આપું, તમારા માટે તો કેટલી વ્યવસ્થા થઈ ગઈ છે કે તમે તો થોડું બોલો અને વધારે કરી અને સમાજને આપે એવી વ્યવસ્થા ટેકનોલોજીમાં થઈ ગઈ છે. તો તમારે તો જેમ બને એમ સારું સાહિત્ય, મારી એક ગણતરી છે એક લોક સાહિત્યકાર તરીકે, કે તમે સંસ્કાર સભર ગાવ અને સંસ્કાર સભર બોલો કે જેથી ભવિષ્યમાં ઉગે અને સમાજને એનો લાભ મળે. હવે હું આપને પૂછું કે પ્રાથમિક શાળા પણ આપે ત્યાં જ કરી, માણેકવાડા? હા, પ્રાથમિક શાળા માણેકવાડા કરી, હાઈસ્કૂલ મેં ત્યાં કરી કેશોદમાં 8, 9, 10, અને 11મું અહીં આવ્યો હું જુનાગઢ. ત્યાં મહેન્દ્રભાઈ ત્યાં મહાવીર હાઈસ્કૂલમાં હતા નહીં, પણ આવતા જતા ખરા ત્યાં. પણ આ બધું પ્રવૃત્તિ તો ચાલતી હતી જે પરંપરાગત હતી, પણ એ દરમિયાન આમ મૂળ ભીખુદાનભાઈનો સ્વભાવ કેવો? તોફાની ટીકળી ભાગદોડ કરવાનો મૂળ સ્વભાવ કેવો? ભાગદોડ નહીં, પણ મારે મોટે કેવું નહીં, પણ સહન કરવાનો ખરું. એમ કે કદાચ માનો કે ક્યાંય આપણે માન મળે, ઓછું મળે, વધતું મળે, તો આપણે એમ થાય કે હાયલા કરે, આ સમય છે, આમાં ક્યારેક વધારે મળે, ક્યારેક ઓછું મળે, એટલે ચલાવી લેવું એવો સ્વભાવ મારો પહેલેથી. અને ભણવામાં પાછા તેજસ્વી? ના ના, ભણવામાં તેજસ્વી નહીં, ભણવામાં તો કાંઈ આવડતું જ નહીં. એમ કહો તો ચાલે. હાજી, આમ ડંકા વાગે તો પરસેવો વળી જાય, આપણી દેશી ભાષામાં કહીએ ને, ડંકા વાગે તો પરસેવો વળી જાય. અને આપણે કોઈ બોલવાના પાઠ બોલવાનો હોય તો એમાં આપણો વારો ત્રીજો ચોથો આવવાનો હોય તો આપણે એમ થાય કે એ ભર્યા હમણાં વારો આવશે, આપણને આવડશે નહીં કાંઈ. એવું બધું ભણવામાં કાંઈ હતું નહીં, કોઈ વિષય પ્રત્યે આમ વધું કે લોક સંગીતમાં ને વાતોમાં ને ગાવામાં ને એમાં મારું ધ્યાન ખરું, પણ એ તો ભણવામાં કઈ આવે નહીં. અને આમ પાસ થતા રહ્યા ખરા? પાસ થયા, પાસ એ ગાતો તો ને, એટલે એમ કહેતા હતા કે પછી બોર્ડ જાણે નહીં જાણે, આપણે આને પાસ કરી દીધો આગળ આગળ. હા, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમાં, એમાં આપણે ક્યાં નડે છે કોઈ? હવે જે નડશે એ તો બોર્ડમાં છે, તે બોર્ડમાં તો બોર્ડમાં હું ના પાસ થયો, એટલે નોન મેટ્રિક 10 પાસ. અને પછી તમે માની લીધું? હવે પછી કીધું કે હવે આમાં કાંઈ છે, જે છે એ ગાવા અને બોલવામાં છે. અને રામજીભાઈ કરકરભાઈ હું ટેમ્પરરી સર્વિસ છે, કારણ કે ત્યાં કાંઈ પ્રોગ્રામ એટલા બધા ચાલતા નહીં, એટલે પ્રોગ્રામ કરું ખરો, જાઉં ત્યાં. પછી રામજીભાઈને દિવસના ક્લાર્કની થોડીક નોકરી કરું એ થોડા વર્ષો. પછી તો હું સ્ટેજ ઉપર આવી ગયો, પછી તો પ્રોગ્રામ મારા પ્રાણભાઈ દિવાલીબેન અમે પ્રોગ્રામમાં. જૂનાગઢ આવવાનું કારણ શું? 11મું જૂનાગઢ આવવાનું કારણ, એક તો થોડીક આર્થિક પરિસ્થિતિ પણ ઓલી, અને મારા ફાધરને એમ કે હવે આપણે કોઈ અહીં ગામડામાં તો શું કરશું, અને જમીન બધી આમ વેચાઈ ગયેલી એ, કારણ કે જમીનમાં કાંઈ કર્યું નહીં, જમીનમાં કર્યું હોત તો જમીન ન વેચાત, પણ કાંઈ કર્યું નહીં એટલે જમીન વેચાઈ ગઈ ધીરે ધીરે. એટલે પછી અમે જૂનાગઢ આવ્યા, અને જૂનાગઢ આવીને પછી આ વ્યવસાયમાં મેં ધ્યાન દીધું ગાવામાં બોલવામાં. તમે વાર્તા કરો એટલે હું આખી વાર્તામાં મારું મને યાદ રહી જાય, બીજે દી હું કરી દઉં, 2 કલાક પછી કરી દઉં, તમે કર્યું એ જ વાર્તા હું કરી દઉં.
એટલી મારી યાદદાસ્ત હતી. આપના જીવનમાં તો ચરિતાર્થ થઈ, નહીતર યાદ રહેવું એ તો બધા વિષયો યાદ રહ્યા હોત ને, બધા વિષયો રહ્યા નથી, પણ જેમાં રુચિ હતી ને એ યાદ રહ્યું. આપને જેમાં રુચિ હોય એ ઘટના આપને કોતરાઈ જાય, કોરાઈ જાય એમ. બરાબર. એટલે આપણું શિક્ષણનું જે યાત્રા છે એ તો દસમા ધોરણે પૂરી થઈ ગઈ, આપણે પૂર્ણ વિરામ મૂકી દીધો, અને એનો પછી કોઈ દિવસ કોઈ અફસોસ રહ્યો? કોઈ રંજ જ નહીં, કોઈ જાતનો અફસોસ નહીં, કોઈ જાતનો, કારણ કે આવડતું જ નહોતું. પછી રંજ કરવાને ક્યાં વાત રહી, આવડતું હોય ભદ્રાયુભાઈ અને આપણે ફેલ થયા હોઈએ અથવા તો આપણે નાપાસ કર્યા હોય જે કંઈ, તો એનો રંજ હોય, આ તો આવડતું જ નથી એનો રંજ. અને કોઈને આગળ જતા જોઈને રાજી થવાનું, બીજું રાજી થવાનું, એને આવડે છે માટે આગળ આવ્યો છે. બરાબર, સંતોષ ટૂંકમાં. એટલે જબ આવે સંતોષ ધન, એ આપણે આવેલું જ હતું, બસ આવેલું જ હતું. જી જી જી. તો પછી જુનાગઢ સાથેનો નાતો ભીખુદાનભાઈ છેક સુધી છે? છેક સુધી એટલે હમણાં સુધી, ઠેઠ 2019 સુધી. એટલે હજી એ જુનાગઢ જ રહેવાનું છે, આપણી જમીન છે ત્યાં, મકાન છે. આ તો અત્યારે હું અહીં અમદાવાદ આવ્યો છું, પણ જુનાગઢની યાત્રા મારી ઘણી, અને એમાં અમે સંઘર્ષ બહુ કર્યો. પ્રાણલાલ વ્યાસ, દિવાલીબેન ભીલ, હું, લાખાભાઈ ગઢવી, અમે બધાએ, લાખાભાઈ તો બહુ શ્રીમંત કુટુંબમાંથી આવતા હતા, વાંધો નહોતો, પ્રાણભાઈ, હું, દિવાલીબેન તો આમ સંઘર્ષ લઈને આવેલા. અમારો શું હતું કે અમારો પ્રોગ્રામની તમને મજા આવશે ભદ્રભાઈ, કે પ્રોગ્રામ નક્કી કરવાવાળા 5 જણા એવા હોય ને, એ નક્કી કરી જાય, અને આપણે જ્યાં જે ગામ પ્રોગ્રામ હોય જાય ત્યાં લેવા પાછા બીજા 5 જણા આવે, આપણે બીજા 5 જણા આવે, અને પ્રોગ્રામમાં લઈ જાય, પ્રોગ્રામ પૂરો થાય પછી ત્રીજા 5 જણા હોય. એટલે આપણે કોની પાસેથી જે નક્કી કર્યું લેવું એમ, આપણે એ કહીએ તો ભાઈ અમે તો કાંઈ તમારી પાસે આવ્યા નહોતા, બોલ્યો કે અમે નહોતા આવ્યા, એટલે પછી અમે અમારી મેળે અમારે ઘરને ખર્ચે પ્રોગ્રામ આપીને ઘીર્યા આવેલા છીએ, જેનો અમને આનંદ એટલા માટે હતો, પૈસો નથી મળ્યો પણ આપણે લોકો સાંભળ્યા બહુ, લોકો પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભૂલાઈ જાય. અને પાછો બીજી વાર પણ આવી રીતે બને તો બીજું ગામ આવે તો ત્યાંથી આવે, એ તો એ આપણે આપણે કે તમે જ છો ને કે અમે જ છીએ, અમે આપણે કે અમે આ ગામમાં ગયા હતા, અમને તો બીજા લેવા બીજા આવ્યા હતા, મૂકો તો કે ના અહીંયા આવું કાંઈ થાય ને તો ન્યાય થાય, ત્યાં કોઈના કાંઠલા તો પકડાતા નથી, આ તો લોક સાહિત્યની વાતું, સંસ્કારની વાતું છે, તો કે ધીંગાણા તો થતા નથી. પણ પછી જેમ જેમ આગળ વધતા ગયા, આમ આપણે સૌથી પહેલો જે પ્રોગ્રામ સ્ટેજ ઉપર આપ્યો હોય, હા હા, જે આપે કહ્યું કે માઈક નહોતા પછી આવ્યા, હા હા, તો એવો એવો એ જુનાગઢ સ્વામિનારાયણ ચોકમાં પ્રાણભાઈ દિવાલીબેન ને હું, એને એ પ્રોગ્રામનો નશો હજી મને એમનેમ છે, એમ કે માઈક ને એમાં લોકોએ આપણે સાંભળ્યા, અને પછી તો હું આખું સંચાલન કરતો, પ્રાણભાઈ દિવાલીબેન વચ્ચે હું કંડક્ટ કરતો, પ્રાણભાઈ ભજન ગાય એ ભજન વિશે બોલું, અને દિવાલીબેન શું ગીત ગાવાના છે એ ગીત વિશે બોલું, અને કડી રૂપ થતો. બરાબર. એનું હા, એટલે જેને આપણે પ્રવક્તા તો ડાયરાનું સંચાલન કરવાનું કહે છે, અને પછી એમાં મારો પ્રોગ્રામ એ આપવાનો. બરાબર. હા, કંડક્ટ કરતું જવું અને પાછો વિષય આપણો વારો વધારવાનો, બોલવાનું પણ ખરું, આપણે એમાં બોલવું જોઈએ. રાઈટ. અને એ એનો એનો નશો આજ સુધી છે, એનું આમ શું યાદગાર પાસું શું? એનું કારણ શું છે કે લોક સંસ્કૃતિની વાતો છે ને ભદ્રાવીભાઈ, એ તમને ભરી દે. એ લોક સાહિત્યની વાતો જે કરી છે, જે લોહીમાં વણાઈ ગઈ છે ને, એનો નશો હજી સુધી એમનેમ છે, કારણ કે આ લોક સંસ્કૃતિની વાતો છે. લોક સાહિત્ય એટલે હું આપણે વચ્ચે વાત કરી દઉં તો, લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય, લોકો વડે રચાયેલું સાહિત્ય, અને લોક સાહિત્ય લોકોનું હિત, જેમાં લોક સાહિત્ય હિત શબ્દાર્થ કરે તમારા જેવા ભણેલા, તો જે લોકોનું હિત જેમાં સમાણું હોય એવી વાર્તાને લોક સાહિત્ય કહેવાય, એવા ગીતને લોક સાહિત્ય કહેવાય, એવા છંદને લોક સાહિત્ય કહેવાય, એવા લોકગીતને લોક સાહિત્ય કહેવાય, લોકોનું હિત જેમાં પડ્યું હોય. અને પછી ડાયરો આવ્યો, લોક ડાયરો આવ્યો, લોક ડાયરો શબ્દ આવ્યો. લોક ડાયરો એટલે ડાયરો શબ્દ તો પ્રાચીન છે, કે જે દરબારોની ડેલીએ ડાયરા ભરાતા, અને એમાં કવિઓ આવતા અને વાર્તા કરતા, તમે વાર્તા કરો પછી હું વાર્તા કરું પછી ભાઈ વાર્તા કરે, એવું હાલતું ડેલીમાં. ઈ ડાયરો પછી અમારા મનુભાઈ ગઢવી બહુ મોટું, એને પછી ડાયરાને આમ સ્ટેજ ઉપર લઈ આવ્યા, ફોર્મલ સ્વરૂપ આપ્યું એને.
એટલે એ પહેલા વખતનો જે સ્વામિનારાયણ ચોકનો નશો છે એ આજે આટલા વર્ષો પછી અકબંધ છે. એટલે એક દિલના એક ખૂણે સાચવી રાખવાનું મન થાય એવો ડાયરો છે. મને એક નાનો પ્રશ્ન એ થાય કે આપ ડાયરામાં જાઓ કે કાર્યક્રમમાં જાઓ તો વાત સાંભળો કે એવું કરો, પણ પછી આખા દિવસ દરમિયાન કાંઈ નવું સૂઝા કરે કે વાંચ્યું એવું કરું વાંચ્યા કરું તો એ શું? એમાં શું હતું કે આપણે, હું એક મહુવા પ્રોગ્રામ દેવા ગયો છું દાખલા તરીકે, તો મહુવામાં હું જે બોલ્યો ને ભદ્રાવીભાઈ, એ ઘેરે આવીને હું લખી લઉં કે ભાઈ આ વાર્તા કરી, આ એક ગીત ગાયું, આ એક ભજન ગાયું, આટલો હાસ્યરસ પીરસો, એ લખી લઉં અને પછી પાછો બીજી વાર મહુવા જ્યારે જવાનું થાય ત્યારે હું એ ડાયરીમાં જોઈ લઉં કે આપણે ગઈ વર્ષે આવ્યા હતા ત્યારે શું શું બોલ્યા હતા, તો કે આ ભજન, આ ગીત, આટલું હાસ્ય, આટલી વાત, પછી એ હું ન બોલું. હા વાહ, એ ન બોલું. એ તો કદાચ કોઈ આવીને એમ કહે કે ભાઈ તમે ગઈ વર્ષે આવ્યા હતા અને પેલી પ્રસંગ કીધો તો કયો તો કહું. એટલે હું છે, મારી પાસે એમ સાહિત્ય વધતું ગયું. એટલે હું મારું નવું વાંચવાનું આપણે પ્રેરણા મળે કે ભાઈ હવે આપણે નવું કરવું પડે, મોવા જવું છે પછી વાર બીજી વાર, તો આપણે બીજું નવું આપણે કરીએ. હું એક એક જગ્યાએ 15-15-20-20 વર્ષ સુધી એક ધારો એકલો ગયો છું. દર વર્ષે એક ગામડામાં મારે ઝાંઝમેર 15 વર્ષ સુધી ગયો અને મહુવામાં ખોડિયારમાંની પ્રતિષ્ઠા નિમિત્તે પાટોત્સવ કરતા ત્યાં હું 15 વર્ષ સુધી ગયો. હા, એક ધારો. હા, દર વર્ષે નવી વાત, પણ સાહિત્ય હું ફેરવી નાખું અને એનું કારણ હું ડાયરીમાં લખી લઉં જે મારું લેસન કરું અને પછી ખબર પડે કે હવે આપણે મહુવા જવું છે તો આપણે આપણે આ પ્રસંગો કહીશું, આ પ્રસંગ કહીશું, ઓલો પ્રસંગ તો ગયા વર્ષે કહેવાય ગયો તો આ પ્રસંગ કહીશું. એમ મારું વાંચન વધ્યું, વાંચન વધ્યું એટલે સાહિત્ય વધ્યું મારી પાસે અને ક્યાંય કોઈને એમ ન લાગ્યું. અને અમુક પ્રસંગો તો એવા છે ભદ્રાવીભાઈ કે તમે ગમે એટલી વાર બોલો તો નવા નવા લાગે. કદાચ રિપીટ કરવું હોય તો થોડું ઘણું તમે રિપીટ કરી શકો, બધું નહીં, પણ બને ત્યાં સુધી હું નવા કલાકારો મિત્રો હોય એને પણ એક કહું, વણમાગી સલાહ આપું કે તમે આ એક પ્રયોગ કરો ને તો તમારી સાહિત્ય પ્રત્યેની રુચિ પણ વધશે અને સાહિત્ય પણ તમારી પાસે વધશે. બરાબર છે. અને હમણાં જ આપે જે કહ્યું સાહિત્ય, આમ સંસ્કૃતમાં પણ સહિત એમ કહ્યું છે, એટલે એમાં એમાં આપણું પણ હિત છે આ રીતે કરવામાં, આપણું હિત છે, આપણું હિત છે, રાઈટ. અને સામેનો ભલે ને કદાચ પ્રેક્ષક બદલાઈ ગયો હોય, હાજી હાજી, તો પણ આપણે નવું તો રહેવું જ છે, તો નવું રહેવું છે ને. આપણે આપણે બોલ્યાનો નશો હોવો જોઈએ ને. એકની વાત આપણે એકને કીધા કરી તો એનો નશો ન આવે, એ વાત નવી બદલે તો આપણે એનો નશો આવે કે વાહ વાહ આ વાત કેટલી સર. આપણે નશો ન આવે ત્યાં સુધી લોકોને નશો ન આવે. મૂળ આપણે વાંચનમાં કઈ વાંચનમાં વાંચ્યું? દુલા કાગ વધારે, ઝવેરચંદભાઈ મેઘાણી વધારે, પછી કવિ દાદ એના ગીતો વધારે, પછી આમ સાહિત્ય ઉર્મિ નવરત્ના, પછી શારદા આપણે ગોકુલદાસ રાયચુર સાહેબનું આવતું મેરુભા ગઢવીની એ આવતા. બીજું હું બધાને સાંભળવાનો શ્રોતા હું સારો, કોઈ પણ વક્તા એ પહેલા શ્રોતા થવું જોઈએ પછી જ વક્તા થવાય. એટલે મેં મારા વડીલો, અમારી ચારણ જ્ઞાતિના વડીલો મેરુભા ગઢવી, પિંગલસિંહ બાપુ, ભગત બાપુને સાંભળેલા, પછી અમારા તખતદાનભાઈ, જીતુદાનભાઈ, આવા બધા મારી હરોળના એને પણ હું સાંભળું. અને તમે કોઈ પણ ને પહેલી વાર સાંભળો છો એમ સાંભળો ને એટલે તમને મજા જ આવે. પણ બહુ સાચું છે. હા, પણ તમે એમ કહો કે આ તો સાંભળ્યું છે એમ કરી મૂકી દીધું, વાત પૂરી થઈ ગઈ. પણ પહેલી જ વાર હું ભલે બીજી વાર તમે સાંભળો પણ તમને એમ લાગે હું પહેલી વાર સાંભળું એટલે તમને એનો નશો આવે. જી સર, હું આપે જે કાગ બાપુની વાત કરી એમ કેટલાક લોકજીવનના પ્રસંગો ભીખુદાનભાઈ એટલા બધા તાદૃશ્ય કરી આપે છે, તો એ બધા પ્રસંગોનો સંચય ક્યાંથી આવે? ગામડાઓમાં જાઉં ને હું ત્યારે કોઈ માજી હોય તો એની પાસે બેસું, વાતો કરું, એમાંથી એકાદું ગીત મળે. દાખલા તરીકે હું તમને કહું તો હું ઉપલેટા પાસે એક ઢાંક ગામ ગયેલો તો ત્યાં એક માજી ઓટા પાસે ગાતા હતા. હું તો સ્ટેજ ઉપર જતો હતો પ્રોગ્રામ પાસે, એટલે એ ડોસીમાં ગાતા હતા અને અમે ત્યાંથી નીકળ્યા. એટલે મેં કીધું આ તો કેટલું સરસ ગીત છે. એટલે મારી અને મારા કલાભાઈ ગઢવી હતા, મેં કીધું આ તો શું કે આ માજી છે, વ્રત છે, બહુ સારું ગાય છે. એટલે એને મેં કીધું આ ગીત લખું તો કે હું તો પણ છું, હું બોલું ગાઉં ને તમે લખી લ્યો. એ લખી લીધું મેં. હવે તમે કહેતા હો તો બે ચોક્કસ ચોક્કસ. એ માજી ગાતા હતા કે આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો
હરી હરી ભજતા તમે કોક દી તરો, બાબા આમ કા કરો રે પ્રાણી આમ કા કરો, હરી હરી ભજતા તમે કોક દી તરો, એ જૂના ખાતા માથે છે હવે નવાનો કરો, જૂના ખાતા માથે છે જૂના ખાતા માથે છે હવે નવાનો કરો, એમ કેતા ન માનો તો તમે પાઠ માં પડો, એમ કેતા ન માનો તો તમે પાઠ માં પડો. આમ રીતે સમાજમાં જવાથી તમને કાંઈક ને કાંઈક મળે. એક સમૂહ એક જ્ઞાતિની પાસે મળો તો એ જ્ઞાતિનું સાહિત્ય મળે, બીજી જ્ઞાતિ પાસે જાઓ તો બીજી જ્ઞાતિનું સાહિત્ય મળે, અને એ બધું સાહિત્ય અલગ અલગ રીતે તમે સ્ટેજ ઉપરથી આપ્યા કરો એટલે લોકોને નવું નવું લાગ્યા કરે. સાચી વાત છે. એટલે ટૂંકમાં તમારે જેની સાથે રજૂઆત કરવી છે એમાં તમારે ઓળઘોળ થવું પડે, ઓળઘોળ થવું પડે, સાંભળો તો એ તો બધું તમારે જીવનમાં મળશે જ. હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો હતો, અત્યારે મને 75 વર્ષ ચાલે છે, એટલે એટલા વર્ષ તો મને સ્ટેજ ઉપર થયા હાલમાં. અટાણે 55 વર્ષ એટલે 6 દશક શરીરને થાક લાગે છે ભદ્રવીભાઈ, ઉંમરને કારણે એ સ્ટેમિના ઘટી જાય, આપણે ઉર્જા હોય એ બધી ઘટે, એટલે એટલે હું બહુ નથી કરતો, ક્યાંક જવું ઘટે, સંબંધો સાચવવા પડે ને જાઉં તો જાઉં, પણ ચાલ્યું એટલું બધું લાંબુ એનું કારણ આ નવું નવું આપ્યા કર્યા ને આપણે સમાજને. ભદ્રાયુભાઈ બધું નવું નથી જોતું, 3 વાતે એક વાત તો નવી આપો એમ. વાહ વાહ વાહ. બધું નવું કોઈ આપી શકે નહીં અને કોઈની અપેક્ષા ન હોય. 4 જોક્સમાં એક જોક્સ તો નવો દો એટલે એ 3માં આ તમારો જોક ટકી રહેશે, પણ એને ચારે ચાર એને તમે જીક્યા કરો તો એ લોકોને કંટાળો આવે, પણ થોડુંક નવું, થોડુંક નવું દેવું જોઈએ. પણ એક ગાળો એવો પણ આવ્યો 20 વર્ષ આપણે શરૂ કર્યું તો સળંગ એક ચડાણનો ગાળો, બરાબર, એટલે એક પ્રકારનો પડકાર પણ ફેંકણો ને, કે ભાઈ આપણે જેટલી જેટલી ખ્યાતિ મળતી જાય છે એમ આપણે બધું સજ્જ થવું પડશે. તો એ સમયમાં ભીખુદાનભાઈ આપની સામે એવા માઇલસ્ટોન જેવા લોકગાયકો કોણ હતા? માઇલસ્ટોન જેવા લોકગાયકોમાં લાખાભાઈ હતા, કનુભાઈ બારોટ હતા, લોકગાયકોમાં પ્રાણલાલ વ્યાસ ભજનીક તરીકે પણ હતા, પછી તખતદાન રોહડિયા હતા, જીતુદાન ટાપરિયા જીતુદાનભાઈ પણ હતા, એની પાસે એનું સાહિત્ય પણ મને ઘણું ઉપયોગી થયું અને એને સાંભળવામાં મને બહુ મજા આવે એટલે એના પ્રસંગો હું બધે કહેતો, એટલે એ બધાથી અને નવું નવું જાણવાની આપણી વૃત્તિને હિસાબે એ બધા પડકારોમાંથી આપણે નીકળી ગયા. અને મેઇન જે મુખ્ય ધારા છે એ ભજન તરફ વળી કે લોકવાર્તા તરફ વળી એવો કોઈ પ્રવાહ પણ આપનો નક્કી થયો હશે ને? એટલે લોકવાર્તા તરફ પણ નહીં, ભજન તરફ પણ નહીં, લોક સાહિત્ય એટલે એમાં તમારે એકાદું ગીત આવે, એકાદો નાનો પ્રસંગ આવે, હાસ્યરસ આવે, એવી રીતે લોક સાહિત્ય, ભજન જ નહીં માત્ર, એમાં ભજન આવે, 2-3 કડી ભજન ની આવે, આપણે વાત કરતા કરતા 2-3 કડી લોકગીત ની પણ આવે, 1-2 જોક્સ પણ વધારે આવી જાય. દાખલા તરીકે હું તમને કહું, આપણે દાખલા તરીકે મારે એક ભગત બાપુનું ભજન ગાવું છે તો એ જ તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, બહુ જાણીતું ભજન છે, તેમાં ભગત બાપુ એમ લખે છે કે માનવીની પાસે કોઈ એ માનવી નો આવે રે, એ જી તારા દિવસો પૂછીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે જી,
તારા આંગણિયા પૂછીને દુખિયા આવે, જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે રે જી. આવું લોકસાહિત્યની વાત કરું છું. તો ભગત બાપુ એમ નથી કહેતા કે તું એને આપજે, એને આવકારો મીઠો આપજે, બસ પછીની વાત તો જોઈ જાય છે. પેલા તો તારે કે આવો બેસો વાત કરો. એક મિત્રને ત્યાં એક મિત્ર ગયો ને, તો એને કીધું કે મારે મારી દીકરીના લગ્ન કરવા છે. એટલે ગર્ધણી જે મિત્ર હતો એ ઊભો થઈ ગયો અને ઘરમાં જે વ્યવસ્થા હતી એમાંથી જે કાંઈ સગવડતા હતી એ બધી એક કવરમાં નાખી, થેલીમાં નાખીને કીધું કે તારી દીકરીના લાડે કોડે લગ્ન કરજે, કાંઈ ઘટે તો અધી અડધી રાતે મને ઉઠાડજે, હું તને પાછી જરૂરી પડે છે આપી. એટલે એ મિત્ર પૈસા લઈ અને જતો રહ્યો. એટલે પાછળથી જેને પૈસા આપ્યા એ માણસ રડવા માંડ્યો, આંખમાંથી આંસુ માંડ્યા પડવા. એટલે એની પત્ની કીધું કે શું કામ રડો છો, હવે ન દેવા આવે તો કાંઈ નહીં, આપણે ભગવાને ઘણું દીધું છે ને, આપણે હું ઘટે છે એમ કાંઈ વાંધો નહીં, બીજા આપણે એની દીકરીને લગ્ન માટે દીધા. તો કે નહીં, એનું રોવું નથી મને, મેં એને પૈસા આપ્યા એનું રોવું નથી, પણ હું એનો મિત્ર હોવા છતાં એને સમજી હઈ ગયો ને, એને માગવા આવવું પડ્યું અહીં સુધી. આ જે વાત જે છે ને એ તમને ભરી દે, તમને આમ નસો લે આવે, તમે તમને એમ થાય કે મને કઈક નસો ચડ્યો એમ, કે હું એને સમજી હઈ ગયો ને, મિત્ર હોવા છતાં જે મારે ત્યાં છે ને કેવું જોઈએ, એને બદલે એને અહીંયા આવવું પડ્યું અને એમ કેવું પડ્યું કે મારે મારી દીકરીના લગ્ન કરવા છે, એનું મને અફસોસ થાય, એનું મને રોવું આવે. એટલે કહેવાનો અર્થ એ છે કે એવી એક સારી તમે વાત કરો, અને બાકી તો આવકારો મીઠો આપો. હવે અટાણે બંગલા મોટા હોય, બંગલા મોટા હોય, ડેલી બોર્ડ માર્યા હોય, કૂતરાથી સાવધાન, ને બોર્ડની પાસે પોતે ઉભો હોય, એટલે આપણે એમ કે આ ઉભો છે કે હજી બીજો માલિકો આટા મારતો હોય છે, અને કાંઈ એવું લખ્યું હોય અંદર રજા છે અંદર આવવાની મનાય છે, હવે ત્યાં હાવો દીપડો છે, કાંઈ ભાઈ ઘરમાં સડી પે રખડતા હોય, અને ક્યાં બેઠા બેઠા છોકરાની હિંચકાવતા હોય, તમે રજા લઈ લ્યો થમાનામાં થઈ રહી, બસ વાત એટલી જ છે. આ દંભ છે, આ દંભને તોડવા માટેનું આ લોક સાહિત્ય છે, દંભને તોડવા માટેનું. દાદુભાઈ ની કવિતા છે ભદ્રાજીભાઈ, કે ઠાકર મંદિર ની ઝાલરે બાવ નહીં તોય હું વગાડવા જાતો, ઠાકર મંદિર ની ઝાલરે બાવ નહીં તોય હું વગાડવા જાતો, મારા દાદાને ખંભે બે અને ડંકા વગાડવા જાતો, આજે એવડો બધો મોટો બની ગયો છું, મંદિર માં નથી હમાતો, હાઉકલી કરી મારી માને બીવડાવતો, મારી માં પાણી ભરીને હેલ લઈને આવે અને હું કમાડો છુપાઈ જાઉં, નાનો એવો હતો, અને મારી માને આમ હાઉક કરું મારી માં થડકી જાય એમાં જે મને આનંદ આવતો હતો, હાઉકલી કરી મારી માને બીવડાવતો અને ખોટે ખોટો સંતાતો, ભીતરથી એવો સંતાનો સુખ દુનિયાને નથી દેખાતો. એવા દંભને ચીરવા માટેની તમારી એકાદી હળવી વાત કરવી, એકાદું એટલે એક જ ધારા ઉપર નહીં પણ બે ત્રણ ધારા તમારે આર્ય લોક સાહિત્યમાં લેવી પડે, હાસ્ય થોડુંક આપવું પડે, ગંભીરતા આપી, માં જેમ દીકરાને દવા પાય તો એમાં ગોળ પેલા પાય, ગોળનું ગોળ આપે પછી દવા પાઈ દી, એમ આપણે કઈક સારી વાત ને ગળે ઉતારવી છે તો તમારે હળવી એકાદી વાત કહી અને પછી તમે સારામાં સારી વાત તમે આપો ઓડિયન્સને, એટલે ભયો ભયો થઈ જાય. અને યાદ હાસ્યરસ નહીં દે બહુ, મેં મારા જીવન યાત્રામાં કર્યું હાસ્યરસ છે એ બહુ યાદ નહીં રહે, જેટલી કરુણતા રહેશે જેટલી ગંભીર વાતો માણસને યાદ રહેશે ને એટલો હાસ્યરસ તમને શું છે ઘડીક મજા કરાવી દેશે, આનંદ ખખડાવી નાખશે, પણ પછી ચિરંજીવી નહીં રહે. ચિરંજીવી તો એની હારે તમે જે દવા પાય ને કે સારી વાત કરી, સારું સૂત્ર કીધું, સારું ગીત ગાયું, એ રહેશે. વાહ વાહ. પણ આ હું આપને બહુ જ એક અંગત મત કહું કે આવું જેનામાં દરેક રસને મિશ્રણ કરીને પેશ કરવાની જે શક્તિ છે એ બધા લોક સાહિત્યકારોમાં હોતી નથી, અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે આ ભજનિક છે, આ લોકવાર્તાકાર છે. પણ આપના કિસ્સામાં એવું બન્યું છે કે એક જ ભીખુદાનભાઈ સ્ટેજ ઉપર હોય તો 2-3 કલાક ક્યાં જતા રહે, એની ખબર નથી પડતી. હા, એનું કારણ આ છે, થોડું હા બધું એને બધું આપો તો. આજે કથાકારો જે છે એ બધા એને ભાગવતની વાત કે રામાયણની વાતને પાવા માટે કંઈક એને કેવું પડતું હોય છે ને, લોકસાહિત્યની વાતો કરવી પડે, કરવી પડે, કંઈક હળવી વાત આપી અને પછી એને એ દૂધ દેવું પડે. અને આમ તો જુઓ તો ભીખુદાનભાઈ શિક્ષકનો જ એ એક પ્રકારનો
વ્યવસાય છે કે શિક્ષક બધું જ એક સાથે અઘરું શીખવતો, એ વચ્ચે વચ્ચે હળવું આપતો જાય છે, ત્યારે એવું અઘરું અંદર ઉતરે છે. બહુ સરસ ભદ્રભાઈ. એટલે આ પણ આપના જેવા છે, એ બધા લોકો માટેના શિક્ષકો છો, જે ભલે 10મા ધોરણે પોતાનું કામ બંધ કરી લીધું, પણ સાહિત્યની ટોચ દ્વારા અધ્યાત્મ સુધી લઈ જવાનું કામ થઈ રહ્યું છે. મને એવું આપ કહી શકો કે એ યાદગાર એવો કોઈ કાર્યક્રમ આપનો જે પહેલો થયો એના પછીનો, અને આપ ગુજરાતના સીમાડાઓ વટીને બહાર નીકળ્યા હો, કારણ કે શરૂઆતના વર્ષો તો ગુજરાતમાં રહ્યા હશે, સૌરાષ્ટ્રમાં, હા, પછી ગુજરાત, અચ્છા, હા, અને પછી મુંબઈ, પછી મુંબઈ, પછી અમે ગુજરાતી સમાજો જે બહાર મધ્યપ્રદેશમાં, ઓરિસ્સામાં જે ગુજરાતી સમાજો હતો ત્યાં જતા, સાઉથમાં જતા, કલકત્તા ને એ બાજુ જતા, બધા ડાયરા થતા ત્યારે. કરણીદાન ગઢવી અમારા કચ્છના એક હતા, એ એક સારા આયોજક હતા. પછી મનુભાઈ ગઢવી મુંબઈમાં હતા, એ આયોજન કરતા, એમાં અમે બધા જતા. એટલે ગુજરાત બહાર પણ જવાનું થયું, જ્યાં ગુજરાતીઓમાં, આપણા ગુજરાતીઓ જ્યાં છે. અને ભદ્રવીભાઈ એક વચ્ચે તમને વાત કરી દઉં, પરદેશ પ્રોગ્રામ આપવા ને એ બહુ સહેલા છે. પરદેશમાં હું બધે બધા જ્યાં જે દેશમાં ગુજરાતી રહે છે ને ત્યાં હું જઈ આવું છું. બરાબર. અમેરિકા હું ચાર પાંચ વાર જઈ આવું, લંડન બે વાર જઈ આવું, પછી આફ્રિકા બે ત્રણ વાર જઈ આવ્યો, બાપુ વાળી બે ત્રણ વાર, મોરારી બાપુ વાળી જઈ આવ્યો. પણ મને હું કહું છું બધાને, અને આજ આપને કહું કે અમેરિકામાં દાખલા તરીકે અમેરિકામાં પ્રોગ્રામ આપવો ને સહેલું છે. ઘણા કે ભાઈ હું તો રિટર્ન લંડન રિટર્ન છું, અમેરિકા રિટર્ન છું, એ બધું બહુ મહત્વની વાત નથી. હવે આપણે હું કહું છું એટલે આપણે ખ્યાલ આવી જાય કે અમેરિકામાં લોકો બેઠા હોય ને સામે એમ કહો કે ભાઈ હું જૂનું ઘરેથી નીકળ્યો તો જુનાગઢ આવ્યો તો હેમંત નાણાવટી મને મળ્યા, અને પછી હું બસમાં બેઠો એટલે રાજકોટ આવ્યો ભદ્રાયુભાઈ મને મળ્યા, અને પછી અમદાવાદ ગયો એટલે હું બધા મિત્રોને મળ્યો, એને એમ લાગે આ વાર્તા કરે છે, આ વાત કરીએ છીએ, વાતને વાર્તા ગણી લઈએ એ કેટલું હેલું છે. બરાબર. હવે અહીંયા શું થાય છે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં શું થાય છે કે સ્ટેજ ઉપર ચડીએ પેલા 3 જણા 4 જણા 5 જણા તમારા કાનમાં કહી જાય કે આટલું 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 સાંભળ્યું છે, આનાથી નવું હોય તો ઉપર ચડજો ને ઘેટા ઉતરી જજો. એ અઘરું છે. સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ દેવા અઘરા છે, એનાથી ગુજરાતમાં પ્રોગ્રામ દેવા અઘરા છે, પરદેશ તો પ્રોગ્રામ દેવા બહુ સહેલામાં સહેલા છે, કારણ કે એને તો ગુજરાતી ભાષા જ નથી સાંભળવા મળતી. એટલે તમે આમ સામાન્ય વાતો કરો ને, ઘરના ઠામડા ઉટકવાની વાતો કરો તો એને ગમે. આપણો અનુભવ પણ છે ભીખદાનભાઈ, કે આપણે જઈને ક્યાંક બોલીએ તો તમે બોલો ને એમને બહુ ગમે છે. હા, એમ કેમ તમે કાઠિયાવાડના છો ને, આ બોલી જાળી મજા, તમે વાત કરો. રાઈટ. બરાબર. હા, તમે જે બોલ્યા પરફેક્ટ બોલ્યા. પછી જે બોલો તે. હા જી, પણ અમને ગમે છે. ગમે છે. તમારા કુટુંબની વાતો કરો કે સગાવાલાની વાતો કરો તો અમને મજા આવે છે. એ મારો પણ અનુભવ છે કે તમને એમ કે તમારી બોલવા બોલો ને, કઈક વાત કરો, બસ આપણે નવું કઈ ના નાખીએ. અને આપ કયો છો એમ જ, જુનાગઢ થી રાજકોટ ગયો ને, એ જ વાત. મજા આવે. વાત ને વાર્તા માને છે. ગાલરસ કે ને, આપણો ગાલરસ મીઠો છે સૌરાષ્ટ્રનો, લોકસાહિત્યનો, લોકસાહિત્યની ભાષા છે ને એ ગાલરસ મીઠો છે. એટલે એની કહેણી ફેંકણી એ માણસને મીઠી લાગે છે. આમાં પણ એક શાસ્ત્ર છે ને. હાજી હાજી. તો એ શાસ્ત્રનો અભ્યાસ આપણે આ સ્વાનુભવે જ થયો. હા, કુદરતી લોકોમાંથી, લોકોમાંથી સાંભળી સાંભળીને વડીલો પાસે બેઠી. કારણ કે ભજનના અનેક પ્રકાર છે, લોકવાર્તાના છે, લોકગીતના છે, એ બધા અનુભવીઓ પાસે આપણે બેસીએ ને. ઇંગોરદાન નરેલા બહુ સારા લોક સાહિત્યકાર હતા, પણ સ્ટેજ ઉપર નહોતા, આમ દીવાને ખાસ હતા. બળદેવભાઈ નરેલા, યસ, એની પાસે હું બહુ બેસતો, એની પાસેથી ઘણા મને પ્રસંગો મળેલા. પછી દાન અલગારી, એની પાસેથી પણ ઘણું મળેલું. એટલે હું બધાને સાંભળી સાંભળી, અમારે મેરુભા ગઢવી, પિંગલસિંહ બાપુ, એની પાસેથી, એની પાસે બેઠા બેઠા નાનપણમાં સગાવાળા થયા અમારા, એટલે એની પાસેથી ઘણું સાહિત્ય મળેલું. એમ સાંભળી સાંભળીને જે સારું લાગ્યું ને એને યાદ કરીને લોકોને આપ્યું. આપણે કાક બાપુને તો બરાબર સાંભળેલા, એટલા બધા નહીં પણ થોડાક, એમ હા થોડાક, બહુ નહીં. ભગત બાપુને થોડાક સાંભળ્યા, જુનાગઢમાં એવા પધાર્યા હતા ત્યારે સાંભળેલા છે. પણ પછી એના ગાતા ગાતા સરવાણ ને એમાં જે આવતા, એને એમ એમ બહુ સાંભળ્યા. ગાતા સરવાણમાં લોકવાર્તા એની રેડિયો ઉપરના ગાતા સરવાણમાં તો પુષ્કળ રામાયણના મહાભારતના બધા પ્રસંગો આવે, એ બધા ખૂબ સાંભળેલા.
કલાકોનું રેકોર્ડિંગ આકાશવાણી પાસે કલાકારો 70-80 કલાક એમ કહે છે, વધારે વાત તો તમને ખબર છે ના, એટલે મને મને આ તો હું મારો અંગત અભિપ્રાય આપું છું. મને હમણાં જ આપે જે રજૂઆત કરી ને તો એવું લાગે કે જે ઉપરની હાઈટ પકડાતી હતી એ કાગબાપુને મેં મને લાવો એવી રીતે મળ્યો છે કે મેં આકાશવાણીમાં કાગબાપુના રેકોર્ડિંગમાં સામે બેસીને, અને હું ગઈકાલે જ વાત કરતો હતો કે ભાઈ પલાઠી મારીને બેસે તો એટલી ઊંચાઈ થાય કે આપણે ઓલું માઇક ઊંચું લેવું પડે અને હાથ આમ રાખીને જે અહીંયા વગડતું જાય તાલબદ્ધ તાલબદ્ધ વાજિંત્ર જેવું લાગે. એટલે મને યાદ છે કે ભરતભાઈ આજ્ઞિક એમ કે તું નવરો હો તો આવ અને અહીંયા બેસ, મેં મારે શું કરવાનું, મને વચ્ચે હુંકાર દેવા. એટલે એ જે હુંકાર હવા બાપુ એ જે ચાલતું, એટલે મને એવું લાગે કે જે આપની હાઇટ આવે છે ને એને સાંભળીને હે ને એને સાંભળી એ પડઘો પડે છે એકદમ પાકે પાકો કાગ બાપુ. અને એ તો સાહિત્યનો એક એવો સિરમોર. હા એવા 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 બળદેવભાઈ નરેલા પણ ભાવનગર રાજકવિ હતા છેલે, એ પણ એવા હતા, પણ દીવાને ખાસ હતા. એ આમ આમ દીવાને આમ નહોતા, બહુ મોટી જન્મેદરીમાં રજૂ એ ન થઈ શકે, પણ દીવાને ખાસ બેઠા હોય ને ત્યારે એની પાસે સાહિત્ય અઢળક હતું અને એનો મને બહુ લાભ મળેલો. એટલે એવું ખરું કે આપે 10મા ધોરણ સુધી જે વૈદિક શિક્ષણ હતું એને પૂરું કરીને મૂકી દીધું, પણ પછી રોજની કેળવણી ચાલતી રહી. આ વ્યક્તિઓ પાસે બેસું, હા, એ ઘરે આવે આપણે એને ઘરે જઈએ, એ ઘરે આવે આપણે એને ઘરે જઈએ, એને પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ સાંભળવા જઈએ. હા બસ બસ, એટલે એમાંથી એક સતત પ્રક્રિયા ચાલ્યા કરે. અને કાયમ તમે શ્રોતા થઈને બેહો ને ભદ્રાવીભાઈ, તો તમને કાંઈક તો નવું મળે જ એની પાસેથી, પણ તમારે શ્રોતા થવું પડે. પણ મને બધું આવડે છે ને આ ભાઈ ને સાંભળવા ખાલી જાઉં છું, તો તમે એમાંથી કાંઈ લઈ ન આવો, પણ શ્રોતા છું હું, સારું સાંભળવા માટે જાઉં છું, તો કંઈક તો એમાંથી તમને એક બે વાત તો સારી સાચી વાત છે. અને એનું બહુ બહુ જ સાદર ઉદાહરણ પૂજ્ય મોરારી બાપુ છે. મોટું મોટો દાટો, મોટો દાટો બરાબર જે સાંભળે છે પરમ પૂજ્ય મોરારી બાપુ જે સાંભળે છે ને એવા શ્રોતા તમને જોવા મળે નહીં, મુશ્કેલ. એક ચીજ થી એને પેલી વાર સાંભળતા હોય એમ જ આપણે, પેલી વાર સાંભળતું એમ જ આંખમાં આંખ મેળવીને સાંભળતા હોય અને કલાકો સુધી બેસીને દાદ પણ આપતા હોય. આપણે તો વિદેશની કથાઓમાં જોયું છે 5 વાગ્યા થી રાતના 12 વાગ્યા સુધી બેઠા હોય. એક એનું એ શ્રોતા વક્તાનું ભદ્રભાઈ એક દ્રષ્ટાંત છે કેતા હોતો. હાજી હાજી હાજી. એક વક્તા અને શ્રોતા બે સીમાડે મળે છે, એક બે ગામના સીમાડે બે વક્તા અને શ્રોતા મળે છે. એટલે વક્તા એમ કે છે કે હું તમને સંભળાવવા માટે આવતો હતો, લોક સાહિત્ય લોક વાતો જે કઈ વક્તા હોય. તો શ્રોતાએ શું કીધું, હું તમને સાંભળવા માટે આવતો હતો. હા, કે તો બહુ સરસ, આ તો યોગ થઈ ગયો કહેવાય. તો આ ઝાડને નીચે આપણે બેસીએ, ઝાડને વક્તાએ વક્તવ્ય શરૂ કર્યું અને શ્રોતાએ શ્રવણ કર્યું શરૂ. વક્તાએ વક્તવ્ય શરૂ કર્યું, શ્રોતાએ શ્રવણ શરૂ કર્યું. આ દ્રષ્ટાંત છે બહુ સારું, આદર્શ દ્રષ્ટાંત મારામાં મેં ક્યાંક વાંચ્યું છે કે ક્યાંક બીજે વાંચ્યું છે, પણ છે સરસ. અને પરિણામ એ આવ્યું કે વક્તા વક્તવ્ય આપતા આપતા ઢળી પડે છે, શ્રોતા સાંભળતા સાંભળતા ઢળી પડે. હાજી. અને પછી બે ના પરિવાર ગોતવા નીકળે છે કે ભાઈ અમારા પિતાશ્રી ના ખબર નથી, કોઈ અંતર ખબર અંતર આપો, ક્યાં ગયા ક્યાં નહીં, અમારે ઘરે છે ગોતીએ છીએ કે મળતા નથી. કોઈ કે અમારા પિતાશ્રી સારા શ્રોતા હતા, સારું સાંભળતા હતા, પણ આવી અમને મળતા નથી. એમાં કોઈ એને કીધેલું કે તમે જે બે વ્યક્તિ કહો છો ને એવી એક ઝાડ નીચે ઘણા સમય પહેલા બેઠી હતી અને એક બોલતો હતો ને એક સાંભળતો હતો. તો આ બે પરિવાર ત્યાં ગયા તો બે નામ આટકા પડ્યા હતા, આ આ બે બાજુ ઢગલા. આજે એમાં કયો વક્તા શ્રોતા તો ખબર ન પડે. એટલે પછી કીધું કે ભાઈ આમાં આમાં કોના આટક્યા, કેના બાપના છે, કેમ ખબર પડે. એક પરિવાર કીધું અમારા પિતાશ્રી સારામાં સારા વક્તા હતા એમ તો કહ્યા. એક પરિવારે કીધું કે અમારા પિતાશ્રી સારામાં સારા શ્રોતા હતા. એમાં એક સંન્યાસી નીકળ્યા અને એને કીધું કે તો હું જવાબ આપી દઉં, જેના હાડકા વિંધાઈ ગયા છે એ વક્તા છે, જેના હાડકા ફૂલી ગયા છે એ શ્રોતા છે. એટલે કેટલું સરસ દ્રષ્ટાંત છે સાહેબ, વક્તા શ્રોતા માટે. હાજી 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 હાજી. એટલે એમ આમ તમે કોઈને સાંભળવા જાઓ ત્યારે તમે શ્રોતા બની જાઓ ને તો તમે ખાલી હાથે આવો જ નહીં, તમને કંઈક ને કંઈક મળે. પણ હું વક્તા છું અને વક્તાને સાંભળવા જાઉં છું એમ નહીં, શ્રોતા બનીને જાઉં. આમ તો ભીખુદાનભાઈ આપને બહુ એવું સ્મરણ ન રહ્યું હોય, પણ આમાં સારા નરસા બધા અનુભવો આપે મેળવ્યા. જી જી. તો
ઘણી વખત એવું પણ થયું હોય કે આમાં ક્યાં આપણે આવી, એવી કોઈ પળ આવી છે? આવી આવી ઘણી આવી, એની એક બે પળ કહું. હાજી હા, આપણે અમને મને મારો દાખલો આપો એટલે હું છે એમાં બધાને અનુભવ આવી જાય. પણ મને એક ભાઈ લેવા આવ્યો જામદૂતપુર પાસે ગામ હતું, મને કે લગ્નમાં તમારે હાજરી આપવાની છે. પણ મેં કીધું ભાઈ લગ્નમાં હાજરી આપવાની છે કે ગાવાનું છે કે બોલવાનું છે, કાંઈક હોય તો એ પ્રમાણે હું તૈયારી કરી અને નીકળું. તો કે ના ના, તમારે જ ખાલી આવવાનું છે અને હું તમને તેડવા માટે આવ્યો છું. ગરદડી મને કીધું છે ભીખુદાનભાઈને પ્રસંગમાં તેડી આવો. એટલે મેં કીધું વગાડવાનું જો હોય કે બોલવાનું હોય તો કોકને હારે લઈ જાય, આપણે તો પછી ત્યાં ગોતવો નહીં. તો કે એવું કાંઈ નથી, ખાલી પ્રસંગમાં. મને એ માણસ બસમાં બેહાડીને ભદ્રેવભાઈ લઈ ગયો. અચ્છા, એ ગામડે. હા, એ ગામડે એટલે જામદૂતપુરથી તો પાછી બીજી બસમાં બેઠા અને એ ગામ આવ્યું ત્યાં સુધી જામદૂતપુરથી રિક્ષામાં બેઠા અને પછી એ ગામે ગયા. ગયા ને સાંભળજો, હવે આખો ડાયરો ફળિયામાં બેઠો હતો આમ સામે અને ગાઈડલું એક સામે એક ગાઈડલું પાથરેલું હતું. એટલે ઓલો ભાઈ મને ઓલા ગરદડીને મેળાવ્યું ત્યાં ગાઈડલી બેહાડી અને વયો ગયો. હવે મારે એનો કાંઠલો પકડવો અથવા તો ઈ મારો કાંઠલો પકડે, મારે ઓલો ગોતવા જાઉં તો જડે નહીં, મારે ગાય એને છૂટકો ડમરે. આ વાત તો વર્ણન તો તમારી પાસે કરું છું પણ મારે ગાવું પડ્યું વગર સાજીને વગર મ્યુઝિકે. મારે ભગત બાપુના એવા ભજનો અને મેઘાણીભાઈના એવા ગીતો ગાય અને કલાક એને રાજી કરવા પડ્યા. અને ઓઈલાને મેં કીધું તારે મને કેવું તું ખરું, મને કે ભાઈ મેં તમને કીધું થોડું કે તમે ગાઓ એમ, હવે ગામ છે હવે એમાં હું એને એટલા બધા એવા બધા હોશિયાર માણસો હોય છો કે ગામને આપણે ભેરા કરી દઈએ આમના મામામાં અને એ નીકળી જાય, એવા અનુભવ બહુ થાય. બીજું પ્રોગ્રામ નક્કી કરવા આવે ને એ બીજા આવે, પછી જ્યાં પ્રોગ્રામ દેવા જાય ત્યાં સ્ટેજ ઉપર બીજા હોય અને પ્રોગ્રામ પૂરો થાય પછી ત્રીજા જ હોય. આપણે કે કાંઈ દેવા લેવાની વાત થઈ તો કે એ તો કાંઈ અમારે ખબર નથી, હોય તો કોણ ગયું હોય તમને કોણ નક્કી કર્યું એમ નમ. અમે ને પ્રાણભાઈ ને દિવાળીબેન કાંઈ પણ પૈસા વિનાના હાવ એમ નમ બસમાં બેહીને પાછા ઘેરે આવેલા છીએ. એક વાર નહીં પણ અનેક વાર, એક વાર નહીં અનેક વાર બસમાં બેહીનો. પછી તો એ લોકો તો વ્યા જાય ઘીરે અમારે તો બસ સ્ટેન્ડ મૂકી, પછી બસ તો અમને જયારે મળવાની હોય ત્યારે ત્યાં તો બાકડે બેહવાનું હોય, કારણ કે પ્રોગ્રામ દેવાનો હોય એટલે પેલા જમીએ નહીં એટલે ભૂખ લાગી હોય પછી તો બોલ્યા હોય. એટલે એસટી ના ભદ્રાવીભાઈ એસટી ની ખેંટિંગ ની બરણી ના તીખા ગાંઠિયા જેને હરિયા લોખંડના હરિયા કહેવાય એવા હો હો ગ્રામ ખાઈને અમે બાકડે બેઠા હોય તો પછી જોલે ચડીએ તે માથું પ્રાણભાઈ નું આમ ભટકાય મારું આમ ભટકાય. મેં કહ્યું તમે જ છો ને? મેં કહ્યું હું જ છું, કારણ કે બીજું કોઈ નથી ને. એવા અનુભવમાં પણ અમને આનંદ થાક નો લાગતો એનું કારણ અમને લોકો સાંભળ્યા એમ, અમે કેટલું બોલ્યા લોકો કેવા સાંભળ્યા આપણે. એ જે નશો હતો ને એ આ પુરસ્કારને યાદ ન કરવા દે અને તમારા આ દુખને યાદ ન કરવા યાદ ના. પણ એ ભીખુદાનભાઈ વાત સાચી છે, કારણ કે લેવા આવ્યો હોય ત્યારે ગરદણી ગાડી લઈને આવ્યો, ગાડી લઈને આવ્યો અને પાછા મૂકી પણ જાયશ, પણ છેલ્લે કોકને ભલાવી દે ભલાવી દે. હા, અને પછી ક્યાં ગયા ભાઈ? નથી આવ્યા? બેસો ને 10 મિનિટ. હા, આવું તો બધા બધા બધાને માટે છે. આ તો હું કહું છું, બાકી છે બધાને માટે અનુભવ. તમને ગાડી લેવા આવશે એમ જે કે એ સમજો, મૂકવા કોક ત્રી જોવા વાળો બીજો જવાનો છે ભાઈ. એ તો હાવ સહજ થઈ ગયું છે અને એમાં તમે એનો કાટલો ન પકડી શકો, શું ફરિયાદ ન કરી શકો, કાંઈ ન કરી શકો. ઘણી વાર તો એ ગોચો જ જડે નહીં ને છેલે. હાજી, એટલે પણ મારે એ કેવું છે, એ તકલીફમાં તમને મારે કેવું છે ભદ્રભાઈ કે જે બોલ્યા છે એનો આનંદ, એનો નશો, લોકો રાજી થયા એનો નશો, એ તમને બધું ભૂલવી દે અને થાકી ન લાગવા દે. એમ થતા 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 એક સારો તમને સ્ટેજ મળી ગયો કે જેમાં લોકો તમને પ્રેમથી લઈ આવે ખરા અને પાછા પ્રેમથી મૂકી જાય ખરા. પણ પછીનો એક સમય એવો પણ આવે છે ને ભીખુદાનભાઈ કે જેમાં આપણે આપણી શરતે અમુક કાર્યક્રમો સિલેક્ટ કરી શકીએ. હા હા હા, શરતે કરી શકીએ છીએ. પણ મારામાં એવું છે કે મેં આટલા વર્ષમાં કોઈ દિવસ તમારે મને એટલા રૂપિયા આપવા પડશે એમ નથી કીધું. એમ નહીં, નેવર નહીં. એટલે ભાવતાલો અત્યારે તો બહુ ચાલે છે, બહુ ચાલે છે, ચાલે છે. પણ મારી વ્યક્તિગત વાત કરું તો હું એને એમ કહું તમે કેટલા આપી શકશો મને, તમારું બજેટ શું એમ? તો કે અમારું બજેટ એટલું, એટલે એટલામાં હું જાઉં. અચ્છા, એટલામાં હું જાઉં. એની એની મને મજા એ આવે કે મને બોલવાની બહુ મજા આવે,
નીતિની, સંસ્કૃતિની, સાહિત્યની, ત્યાગની, વૈરાગની વાત કરીએ ને તો ક્યાંય આત્મો તમારો ડંખે નહીં. અને ઓલું એમ કીધું હોય ને કે તમારે મને એટલા રૂપિયા તો તમારે આપવા જ પડશે અને એમાં એટલી ડિપોઝિટ આપી છે. મેં કોઈ ડિપોઝિટ કોઈ લીધી નથી. હા, હું ગયા પછી વરસાદ થયો હોય તો કદી પુરસ્કાર લીધો નથી. ગાડી ભાડો આપી દો, અમારો વગાડવાળા છે, નાના માણસો, એને થોડો થોડો દઈ દો એટલે અમે અમારે ગીરવાઈ જાય. આ તો હું ઘણી વાર જાહેર પ્રોગ્રામમાં પણ કહું છું કે તમે, મારા પિતાશ્રી એમ કહેતા કે તમે બોલી જ ન શકો એવું પગનું કોઈ ભરવું જ નહીં. વાહ વાહ વાહ. કે તમે બોલી ન શકો, ઓલું તો બોલી ન શકીએ આપણે, એમ આપણે ડંખે કે આ આપણે તો વાત કરતા હતા. દાખલા તરીકે હું મારા વ્યક્તિગત અનુભવ કહું તો દાદુભાઈનું એક ગીત છે, કવિ દાદુનું. હવે એમાં જે મારો પુરસ્કાર એક્સ વાય ઝેડ ગામે કર્યો નક્કી અને મને લઈ ગયા અહીંયા, એ ગીત હું છેલ્લે ગાઉં. મને મોડી ખબર પડી કે આ પહેલા ગાઈ લેવું જોઈએ, પણ પછી છેલ્લે ગાતો હું ત્યારે એમાં એક ગીત એવું છે કે પ્રભુ તું આપે એટલું જ લઉં, એ હું નહીં એ ઓછું વધુ કાંઈ કહું. પ્રભુ તું આપે એટલું જ લઉં, કારણ આ દુનિયામાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, મુખમાં સમાઈ એટલું માગીશ હું નહીં ઉડળ માલું. પ્રભુ તું આપે એટલું જ લઉં, હું નહીં ઓછું વધુ કાંઈ કહું. પ્રભુ તું આપે એટલું જ લઉં, મોંઘા હોય પણ, ભદ્રુભાઈ આ કરી જાય, મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. મોંઘા હોય તોય મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. મિલના માલિક તાકા પહેરે નહીં કોઈ દી, કાપડ ના મિલના માલિક તાકા પહેરે નહીં તો હવા ગજ પહેરે છે સૌ. પ્રભુ તું આપે એટલું જ લઉં. આ ગીત ગાય અને હું પ્રોગ્રામ પૂરો કરી હેઠો ઉતરું એટલે જે નક્કી કર્યું એમ કીધું કે તમે આટલા તમને દેવાના હતા, પણ હવે અમે એટલું દઈએ ઓછું હાલશે ને, કારણ કે આપણે ગાયને જ ઉતર્યા તું આપ, તમે આપો એટલું જ લઉં, નહીં ઓછું ઓછું કઈ કહો. મારા પિતાશ્રી એમ કેતા જાતને છેતરે છેતરવાનું કોઈ પગલું ભરવું નહીં એમ કે. એટલે આપે કીધું કે પેલા ગાવાની જરૂર હતી, મને હવે સમજાણું કે પેલા ગાવાની શું કામ જરૂર. પરમારો પ્રયોગ આપણી ઉપર કરે તરત જ. હા, હજી ઉતર્યા જ હોય આપણે પેટી તબલા બંધ કરી નીચે ઉતર્યા હોય, લોકો ત્યાં ઉભો હોય ત્યાં કે હાલો ભાઈ આપણે પતાવી લઈએ હિસાબ કિતાબ ને, તમારો આ રીતે કીધો છે પણ હવે એટલું આપશો વાંધો ચાલશે ને, આ ચાલશે કારણ કે આપે એટલું લઉં. આગળ ગાય ને જ ઉતર્યા છીએ આપણે. બહુ સાચું છે, બહુ સાચું છે. એવું કહેવાનું છે ભીખુદાનભાઈ, આપને ખ્યાલ હશે કે અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી, અનુભવ મોટો શિક્ષક. હા, એટલે આ અનુભવ નામનો શિક્ષક છે, એને કદાચ ભીખુદાનભાઈને ઘડ્યા છે અને સાચવ્યા પણ છે. બરાબર, લોકો પ્રેમ પણ બહુ આપ્યો, બહુ આપ્યો. આપણે એનું કારણ છે કે આપણે એને એને ઈ જે વિરતા છે આપને જે આખી પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન મારો પોતાનો આપના કાર્યક્રમોનો અનુભવ એવું કે છે કે એક શિફ્ટ આવે છે. આપ જ્યારે સળંગ બે કલાક કે રજૂઆત કરતા હો તો એ શિફ્ટ ઇન ધ સેન્સ હું એવું કહું છું કે એક સરસ મજાનું લોકગીત ચાલતું હોય એમાં વચ્ચે કોઈ નાનકડો હાસ્યનો પ્રસંગ આપ કહી દો, પછી પાછું એમાંથી કોઈ એવી ગંભીર વાત આવે કે આપની આંખમાં અને સામેની શ્રોતાઓની આંખમાં પાણી હોય, તો આ થોડું ડિફિકલ્ટ તો છે કે નહીં? ડિફિકલ્ટ છે અને મને ઘણા પ્રશ્નો કરે, પણ હું ભદ્રભાઈ તમારા સામે કહું સ્પષ્ટ કે મને ખબર નથી હાસ્યરસમાંથી હું કઈ કરુણામાં હોયો જાઉં છું, કારણ કે હું એમાં ઓતપ્રોત હોઉં છું કે મને કઈ ખબર નથી પડતી, પણ મને 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 હવે ખબર પડે છે કે મારું આ હાસ્યમાંથી પરવારું કરુણા
એટલી સરસ આવી ગઈ, એ કેવી રીતે આવી છે? અને ઓતપ્રોત થઈને વાત કરી હોય, અને નેચરલી આપણે આપણને ખ્યાલ છે કે ચિત્કાર નામનું એક નાટક થયું હતું અને એમાં સુજાતા મહેતાએ રોલ ભજવ્યો હતો, તો એને એના શરીર પર અસર થઈ ગઈ. એટલે મને ઘણી વાર હું આપને સાંભળતો હું કે એમ લાગે કે આ કેટલો મોટો ફટાક દઈને ગ્રાફ આમ 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 ગયો ગયો હોય. પરકાય પ્રવેશ જેને કહીએ, પરકાય. અમે પ્રોગ્રામ આપી અને પછી સ્ટેજની બાજુમાં ક્યાંક ખૂણે 15-20 મિનિટ અમે બેહી જઈએ છીએ, કોઈને કે ભાઈ ઘણી કામ દૂર રીમ કરી, કારણ કે ઓમાંથી બહાર નીકળવા માટે આપણે જે બોલી નીકળ્યા છીએ, પરકાયા પ્રવેશ જે આપણી ઉપર સવાર થયું છે, એમાંથી સામાન્ય રીતે બહાર નીકળવું પડે ને. કમલ કલા કંપની નાટકનું તમે નામ બદલાવ્યું છે, એમાં ઈશકભાઈ મીર હતા માલિક હતા એના, અને સમીમ રાણી એના પત્ની, સમીમબેન સ્ત્રી પાત્ર, સમીમબેન લેતા અને પુરુષ પાત્ર ઈશાકભાઈ લેતા, અને મોહમ્મદ મામો એ કોમેડી હતો. એ નાટક અમારા ગામમાં જુનાગઢમાં બહુ હાલતું, અને નાગરબંધુ ગણેશ હોટલ એમાં બધા બેસતા, અમે બધા સાંભળવા જતા, એમ નિરુપમભાઈ ને હેમંતભાઈ ને અમે બધા. હવે એનો તમે આ જે વાત કરી ને, એટલે એ ઘટના હું તમને કહી કે સમીમ રાણી તેથી રામવાડાનું નાટક હતું, અને સમીમ રાણી છે ને ઈશાકભાઈ રામવાડો થતા, અને એના પત્ની સમીમબેન હતા એ લાખુબેન થતા. રાખુબેન નો રોલ એટલો જ આવે કે રામવાડાનો રાહડો ગાવા આવે સ્ટેજ ઉપર, એટલે એ રાહડો ગાવા આવે અને બસ નાટક પૂરું થાય તરત જ. હવે એ લાખુબેનનું તમને એક નવી વાત કરું તો એ લાખુબેન ગુજરી ગયા અને હમણાં થોડા ઘણા વર્ષો જ થયા છે. હા, હું મને એમ થાય ભદ્રુભાઈ કે એ બેનને મને જાણવા મળ્યું કે એ બેનને કેવો નશો હોય છે કે નાટકમાં ભવાઈનમાં પોતાના ભાઈના રાહડા ગવાય, એ બેનને કેવો નશો હોય છે એમ, બરાબર. હવે એ સમીમબેન રાહડો ગાતા ગાતા એ આમ 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 રાહડાની બેકડી ગાઈ દો. હા, જરૂર જરૂર, આપણે વાહ વાહ ગઈ જાય છે. પ્રથમ ભાંગી પોતાની વાવડી, પછી રે ભાંગ્યા ગાયક વાડી, ગામ રે કાલુબાના કુંવર, આવડા રે બાર વટા નોતા ખેલવા, પાટું રે મારી પેટારો ભાંગ્યો, વાગી છે તમને ડાબા પગમાં ચૂક રે કાલુભાના કુંવર, આવડા રે બાર વટા જોતા ખેલવા, પગ રે રે પાક્યો ને પીડાવું પડી, ભાંગી મારા મામેરાની છાબરે કાળુબાના કુંવર, આવડા રે બારવટા નોતા ખેલવા. અને ન્યાય કડી પૂરી થાય, લાખુબેન આમ પડી જાય અને નાટકનો પડદો પડી જાય. પછી અમે ઈશાકભાઈને એમ કહેતા કે અમારે સમીમબેનને મળવું છે, તો કે એ હજી છે ને 15-20 મિનિટ પછી લાખુબેનના અવતારમાંથી બહાર આવશે, પછી તમે મળી શકશો સાહેબ. અવતારમાંથી રાખુબેનના અવતારમાં હજી ઈ છે, એટલે એ છે પરકાયા પ્રવેશ છે. એમાં પછી દાખલા તરીકે કાનજી ભૂટાભાઈ જીતરા બાબાની વાર્તા કરતા, એમાં એટલા બધા ઓતપ્રોત થઈ જતા બહાર નીકળતા ને બહુ વાર લાગતી, જીતરા બાબાની વાર્તામાંથી મોડા મોડા બહાર નીકળતા, જેની તો જ લોકોને જકડે ને સાહેબ, હજારો માણસને તમારે જકડી રાખવા, એ તો અમે તો કઈક તમારે પ્રદાન કરવું જ પડે. હા, એટલે જ મને મને વિચાર એમાંથી જ આવ્યો છે, કારણ કે કાનજી ભૂટા બારોટ સાહેબ સાથે મેં જાળિયા ગામમાં સળંગ કાર્યક્રમ કર્યા, અને એ જાળિયા ગામ ભાવનગરનું જે પહેલી વખત સાક્ષર થયું ગુજરાતનું પહેલું, અને ત્યાં કાર્યક્રમો થતા, અને એમાં કાનજી ભૂટા બારોટ જીથરો બાપુ, કાનજી ભૂટા બારોટ એટલે જીથરો બાપુ હોય જ, જેમ સાબુદ્દીનભાઈ ઓલો ગણેશનનો વરઘોડો હોય એવી રીતે, પણ એમાં એ કાનજીભાઈ ને જે રીતે વાત કરતા હોય તો આપણને એમ લાગે કે એને જીથરો બાપુ અંદર આવી જ ગયો છે એકદમ. એમાં તમને કાનજી ભૂટા બારોટ ન દેખાય પછી, હે ને? એટલે એ જે અઘરી પળ મારી દ્રષ્ટિએ એ છે કે એકમાંથી બીજામાં
એક સેકન્ડ માં વયા છે. હોય હોય જો હોય 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 જો કુદરતી કઈક એમાં ખબર નહીં, આપણે કોઈને સમજાવી ન હોય કેમ વયા જાય છે, પણ વયું જવાય છે. પણ મને એમ છે કે એવી સિદ્ધિ છે કે જે ઘણા બધા આંતરિક પરિશ્રમ પછી આપોઆપ સધાઈ જતી હોય છે. આપણે માનો કે પૂજ્ય મોરારી બાપુની વાત કરતા હતા, તો એ ક્યારે કથા કરતા કરતા કેટલી હાઈટ ઉપર વયા જાય, અને વાત કરતા કરતા એની આંખ પડ્યા જ જાય, ત્યારે આપણને એમ લાગે કે આ તો ગજબ ચેન્જ છે. રાઈટ, જેમ આપણે ઓલો હાર્ટ એટેક આવ્યો હોય, જે મશીન ચાલતું હોય એટલી ઝડપથી એ બદલાતું હોય છે. એટલે મને ખાસ એ આપને પૂછવું હતું કે આવી પળ મેં વારંવાર એવી જોઈ છે. હું આપને યાદ કરાવું, હરિની આટડીએ મારે રોજનું હોટાણું, એવું કોઈ એક જૂનાગઢ નું કોઈ કે કદાચ પ્રેરણાધામ નો કે ત્યાં લાલબાપુની જગ્યાનો એવું મેં જોયેલો છે. તો એમાં વચ્ચે મેં એવું નોંધ્યું કે ભાઈ જરાક તમે બધા બેસી જાઓ તો મજા આવશે, એવું ભીખુદાનભાઈ કહેતા હોય. અને પાછા બીજી જ મિનિટે ભીખુદાનભાઈ બીજી કડીને એ જ લઈ થી ઉપાડી લેતા. વ્યવસ્થા કરતા કરતા ગાવા નહીતર ઘણા લોકો તો ડિસ્ટર્બ થઈ જાય. હા, કે મને પછી આજ ગમતું નથી ને હું કઈ લાંબુ લેક્ચર પણ મારી દઉં. પણ એ પ્રસંગ મને બરાબર યાદ છે, અને એ તો બહુ ફેવરિટ છે હરિની આટડીએ. બરાબર, હા, બહુ સારું ગીત છે, ગાઈ દો. પીગલસિંહ બાપુ મેઘાનંદ બાપુ ગઢવી એ જામનગરના, હા જી, એની યાદ રચના છે. કે હરિની આટડીએ મારે રોજ નું હટાણું, હરિ એટલે ઈશ્વર, અને હટાણું એટલે શોપિંગ કરવા જવું, આપણે કઈ લેતી દેતી કરવા જવું છે. એ હરિની દુકાન છે, ભક્તો જે છે ને એની લેતી દેતી એ પરમાત્માની દુકાન છે, ન્યા થાય છે. હેતુ બાપુ નો એ છે કે હરિની હાટડીએ મારે રોજ નું હટાણું, જોયું નહી મેં તો કોઈ દી ટાણું કે કટાણું, ઈ હરિની હાટડીએ મારે રોજ નું હટાણું. ઈશ્વર ની હાટડીએ મારો તો વેપાર છે. મારે નરસિંહ મહેતા વિચાર કરે કે મારે કયું બોલાવું, મારા હાથની વાત ક્યાં છે, જઈએ બોલાવું તે આવી જાય મારી પાસે. મારી એની યારે વ્યવહાર છે, આ સમાજ ની યારે વ્યવહાર નથી. કઈ હટાણું એટલે વ્યવહાર કરવો, એ લેતી દીધી કરવી, એ પ્રાદેશિક શબ્દ છે. કારણ શું કે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટાણી રે, મારા પ્રભુએ મને પૃથ્વી આપી, મનુષ્ય જન્મ આપ્યો એટલે પૃથ્વી આપી, પાણી આપ્યું પવન આપ્યો. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટાણી, શબ્દ પ્રયોગ કયો ભદ્રીભાઈ પીયુષ બાપુ કર્યો છે, કે મારા પ્રભુને મોજ આવી ગઈ, ઉલટ આવી ગઈ, કે મને મનુષ્ય જન્મ આપ્યો, પૃથ્વી પાણી સૂર્ય ચંદ્ર બધા તેજ આપી દીધા. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટાણી રે, માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું, ઈ હરિની હાટડી મારે રોજ નું હટાણું. વાહ વાહ વાહ, એક ક્ષણ યાદ આવી જાય એવું છે. ભીખુદાનભાઈ, આપે ગુજરાત ને છોડીને મુંબઈ કર્યા, અને પછી બધા મુખ્ય મુખ્ય સ્થળ જ્યાં ગુજરાતી છે ત્યાં ગુજરાતી છે ત્યાં ત્યાં ભીખુદાનભાઈ નો કંઠ પહોંચ્યો. આ બધા જે જુદા જુદા પ્રદેશો, એમાંથી ગુજરાતી પ્રજાનો એવો પ્રતિભાવ કે જે હજુ આપને મનમાં યાદ રહેલો હોય, એ મને મુંબઈ નો ઓડિયન્સ શ્રોતાઓ અદભુત એમાં એનું શું કારણ હશે? કારણ ગમે હોય પણ એટલું સારું સાંભળે સાહેબ, એટલી સારી જગ્યા ઉપર દાદ દે કે તમને 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 ખીલવી દે, નકર ઘણા દાદ ભૂલવી દે. એવી કઠોરી દાદ આપે ઠેકાણે કે આપણે ભૂલી જાય બોલતા બોલતા. પણ આ મુંબઈના માણસો છે, મુંબઈના શ્રોતાઓ છે, એવી જગ્યાએ દાદ આપે કે તમે ખીલી જાઓ સાહેબ. પણ મુંબઈમાં તો અનેક વખત કાર્યક્રમ જે ખૂબ જ બિરલા હોલમાં, ભાઈદાસ હોલમાં, દિનાથાન મંગેશ હોલમાં જાહેર પ્રોગ્રામો, શેરીઓના ગણેશના પ્રોગ્રામો, કેટલા પ્રોગ્રામો કર્યા એટલા વર્ષોમાં. પણ એક વખત પેલા અનરિઝર્વ ડબ્બામાં પણ આપણે ટ્રાવેલ કર્યું હોય, અને હવે ફ્લાઇટમાં પણ આપણને બોલાવે, એ પણ આખી એક યાત્રા થઈ હોય,
એ પણ આપણા પરિશ્રમનું પરિણામ હોય છે. અને અને એ વ્યક્તિ જે ટ્રેનમાં જતા હતા ને ત્યારે ત્યારે કોઈ ઓળખતું નહોતું આપણને. એટલે આપણે શાંતિથી હોઈ શકતા હતા, બેઠા થઈ શકતા હતા, બે શકતા હતા. હવે ટ્રેનમાં જવું અઘરું થઈ પડે છે, કારણ કે આપણે ઓળખીતા ઘણા મળે, પ્રશ્નો કર્યા કરે, ક્યાં પ્રોગ્રામ છે, નહીં ક્યાં છે, શું છે. હવે એને કઈ જવાબ તો દેવા પડે ને આપણે. એટલે એટલે ભેગો તો ના આવવાનું હોય, એને કઈ લેવા દેવા નથી, એને ટાઈમ પાસ કરવો છે. આપણી આજે ભીખુદાન ગઢવી આજે મેં વાતો કરી, ભાઈ આજે મેં વાતો કરી, બસ એ સિવાય. અને હવેનો છોકરો હોય તો બાજુમાં બેસીને સેલ્ફી લઈ લે. હાજી, એક સાહેબ આપને ઘટના કહું. હાજી, તમને ખ્યાલ હશે, અમેરિકામાં ન્યૂજર્સીમાં ચાલો ચલો ગુજરાત, એમાં હું ગયો હતો. ઓપન ભાઈ ઓપન પ્રોગ્રામ હતો, 18,000 ઓડિયન્સ હતું. અને એમાં આખા પ્રોગ્રામનો કોઈને વનસુમર મળ્યો હોય તો એ મને. અચ્છા, ગીતનો વનસુમર મળ્યા બીજી વાર ગાઓ, પણ મારો પ્રોગ્રામ દેવાઈ ગયો પછી કીધું કે ના બીજી વાર અમને આવતીકાલે પણ રજૂ કરો એ કે. અચ્છા, હા, ઓહો, હા. અને એની અંદર બધા રસો, એમાં બધા રસો. અને બીજું, મુંબઈ ભાઈદાસમાં જોગીદાસ ખુમારની વાર્તા મેં કરી, ભાવનગર મહારાજની, એની બહેની બારવટાની. એમાં હું વાત તો પૂરો કરી ગયો એટલે તરત તાળીઓ પાડી, પછી કીધું હજી 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 બોલો, એમ હજી બોલો. હા, કારણ કે ભાવનગર સ્ટેટ જ એવું ભદ્રાવીભાઈ કે જેની જેની કોઈ સીમા નહીં. બધા સ્ટેટને આપણા નમન છે, પ્રણામ છે, બરાબર છે. ભાવનગર એક જ સ્ટેટ એવું હતું કે જેમાં રાજા સાહેબમાં પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે, રાજથી ચોર ન પકડે તો રાજ તરફથી ભરપાઈ કરવા, ભરપાઈ કરવામાં. જી વિકુદરભાઈ, આપણે આ બહુ મજાની એવી લોક સાહિત્યની યાત્રામાં એક કલાક પસાર થઈ ગયો છે, એટલે મને એમ લાગે છે કે આપણે પણ થોડો વિરામ આપો અને અમારા દર્શકોને પણ વિરામ આપો. થોડી વાર પછી આપણે ફરી વાર મળીએ. લોક સાહિત્યની અંદર શિરમોર વ્યક્તિત્વની સાથે આપણે અત્યારના એક બહુ જ અંતરંગ અને આનંદમય સંવાદ માણી રહ્યા છીએ. પદ્મશ્રી શ્રી ભીખુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે છે અને આપણી સાથે અત્યારના તેઓના જીવનની એવી અણમોલ ઘડીઓ તેઓ વહેંચી રહ્યા છે કે જે જાણીને આપણને એમ થાય કે સંઘર્ષ અને સફળતા એ બંને સાથે કેવો નાતો છે. મિત્રો, ભીખુદાનભાઈએ 20 વર્ષની ઉંમરથી પહેલો કાર્યક્રમ આપવાની શરૂઆત કરી અને છેલ્લા લગભગ 55 વર્ષથી તેઓ સ્ટેજ ઉપર છે. આપણને થોડુંક આશ્ચર્ય પણ થાય કે જેમણે બીજો કોઈ નોકરી કે વ્યવસાય કે એવું કશું નથી કર્યું, પણ લોક સાહિત્યની અંદર પોતાની અંદર જે એક પ્રજ્ઞા પડી છે એ પ્રજ્ઞાને ઉજાગર કરીને આખું જીવન તેઓ જીવ્યા છે. કદાચ આ બહુ જ નોંધવા જેવો કિસ્સો હશે અથવા તો જબલે જ બને એવું એક ઉદાહરણ હશે. ઘણા બધા સફળ કલાકારો છે. શાહબુદ્દીનભાઈ છે, એણે પણ 50 વર્ષ સ્ટેજ ઉપર કાઢ્યા છે, પણ એ શિક્ષક રહ્યા, આચાર્ય રહ્યા અને સાથે આ કામ કર્યું. ભીખુદાનભાઈએ તો બહુ સરળતાથી આપણને કહી દીધું કે હું 10મા ધોરણ પછી ભણવાનું પૂરું થયું અને પછી એક નાનકડી ક્લર્ક તરીકે નોકરી કરીને પછી પ્રોગ્રામોમાં વ્યસ્ત થઈ ગયા. આવી રીતે તમે નર્મદે જેમ કલમને ખોળે માથું મૂકવાનું નક્કી કર્યું, એમ કદાચ એમ કહેવાય કે ભીખુદાનભાઈએ તો લોક સાહિત્યને જાત સમર્પિત કરી દીધી અને સામે લોક સાહિત્યએ પણ એને એટલું બધું અર્પણ કર્યું. ભીખુદાનભાઈ, આપણા આ સંવાદમાં જે આપણે વાત કરીએ છીએ મુંબઈના કાર્યક્રમોની, મુંબઈના કલા જે પ્રેક્ષકોની, આપે જે વિદેશ માટેની વાત કરી એમાં મારે એક વાત એ કહેવી છે કે શ્રી મુરારીબાપુ સાથેનો આપનો એક આત્મીય સંબંધ છે, એ સંબંધનો આરંભ બિંદુ કયું હતું? એક તો બાપુ જૂનાગઢ પેલી કથા કરવા માટે જૂનાગઢ આવ્યા વર્ષો પહેલા, પેલી જૂનાગઢની પેલી કથા આવી અને શિશુ મંગલની બાજુમાં આપણે વિક્રમ કિશોર બુચ
એને કરેલી, ત્યારે મારા પિતાશ્રી એમને સાંભળવા ગયેલા બાપુને, મોરારી બાપુને. અમે ગાંધીગ્રામમાં જ રહેતા, શિશુ મુગલથી આગળના એરિયામાં. સાંભળીને આવીને મને કીધું કે બેટા એક મોરારીદાસ હરિયાણી બાપુ, ત્યારે મોરારીદાસ હરિયાણી એવું લખાવતા કે એક આવ્યા છે કથાકાર, પણ બહુ સારી કથા કરે છે, તો અનુકૂળતા હોય તો તું જેને સાંભળવા જાજે એમ. એટલે હું ગયો ગયો અને બાપુને સાંભળ્યા. બાપુને સાંભળ્યા પછી મેં પૂછ્યું કે ઉતારો ક્યાં છે, તો કે વિક્રમભાઈને ઘરે છે. તે વિક્રમભાઈને ઘરે મળવા ગયો, તેથી હું મળ્યો અને બાપુને મેં પહેલી વાર. પછી તો બાપુ જ્યાં હોય ત્યાં હું જાઉં, અથવા તો ઇનકેસ બાપુના કથામાં પ્રોગ્રામ હોય, પછી બાપુથી બહુ નજીક આવ્યો. અને બાપુ એટલે આમ તમને તો હું એટલું કહી શકું, બાપુ બાપુ જ છે, મોરારી બાપુ મોરારી બાપુ છે, એને કોઈની ઉપમા આપી શકાય નહીં. પણ એવા એટલે બહુ પ્રેમ કરે, મને પ્રેમ કરે એવું નહીં, હદના કલાકારને પ્રેમ કરે, હદના માણસને પ્રેમ કરે, એ પ્રેમ કરવામાં સમજ્યા છે. હાજી, એટલે ગણેશ નાતો થયો ને પછી બસ મળવાનું થાય ને ત્યાં સુધી આપણે. પણ હવે તો ઘણા લોકો એવું પણ કહે કે બાપુની સાથે ભીખુદાનભાઈ તો હોય જ. હા, એવી એટલે એ બાપુ ક્યાંક હોય એટલે હું જાઉં, બાપુ કે ભાઈ અહીં આવજો, એમ બે ભેળું થાય એટલે મળી જાય, એટલે લોકોને એમ થાય કે હોય જ. અને અને બાપુની સરળતા અને સહજતા એટલી છે કે લોકોને બહુ સ્પર્શી જાય. બાપુ બોલે તો બહુ સારું, જેમ કોઈ નો પ્રસંગ રામાયણ બોલે એમાં તો કોઈ સવાલ જ નથી, પણ બાપુનું જીવન જ એવું છે, બાપુનું લોકોને પ્રેમ જ એવો કરે છે કે એ માણસ બાપુને ભૂલે નહીં. આવું બાપુનું વ્યક્તિત્વ છે. અને વિદેશની કથાઓમાં પણ, વિદેશની કથામાં હવે એવું હતું કે હું અમે એકવાર દુબઈ ગયા, પ્રફુલ દવે, હું, રાંજીભાઈ મિસ્ત્રી અને બીજા બેન એક કલાકાર હતા, હું નામ અચાનક ભૂલી ગયો છું. એટલે અમે ત્યાં દુબઈ ટિકિટ શો કર્યો હતો એ ઓર્ગેનાઇઝરે, એટલે ત્યાં એક મારા મિત્ર રહેતા હતા દિનેશભાઈ, એટલે મેં એમ કીધું, મેં કીધું મારે મારા દિનેશભાઈ મારા મિત્ર છે એને મળવા જવું છે, તો કે નહીં તમે ટિકિટ શો છે એટલે તમે ન જઈ શકો કારણ કે તમારો ક્રેઝ ઘટી જાય. પણ મેં કીધું એમાં હું ક્રેઝ ઘટી જાય, એને મને ન જવા દીધો કારણ કે પાસપોર્ટ ને ટિકિટ તો એની પાસે રહી, એટલે આપણે માનો ન ગમે તો ક્યાં જઈએ એમ, અહીં તો ઘેરે વયા જઈએ હાલો આપણે, ત્યાં ક્યાં જાવ. એટલે મને ગાંઠ વળી ગઈ ભદ્રાવીભાઈ કે પરદેશ આવવું ને આવવું તો પાસપોર્ટ ને ટિકિટ આપણી પાસે હોય એ શરતે, આપણે કોઈ લઈ આવે તો આવવું. એટલે હું એ પાસપોર્ટ ને ટિકિટ મારી પાસે રે એ રીતે જાઉં, એ બાપુને ખબર પડી. બાપુને મેં બાપુને વાત કરી, બાપુની ખ્યાલ. પછી બાપુ મને પહેલી વાર લંડન લઈ ગયા, એની હારે. પછી આફ્રિકામાં બે ત્રણ જગ્યાએ લઈ ગયા, અને પછી તો બસ વધારે પડતો બાપુ આવ્યો, હું પરદેશમાં ગયો છું પ્રોગ્રામ નિમિત્તે, બે પાંચ વાર પ્રોગ્રામ નિમિત્તે ગયો. પણ હું મને એ વખતે મારું એવું નામ હતું એ હું એ એક સમય વચ્ચેનો કે કોરા ચેક આપતા મુંબઈના આયોજકો મને કે આમાં તમે પૈસા ભરી દો અને એટલાથી તમારે રોકાવાનું. એટલે હું એને સામે શરત કરતો કે ભાઈ મને હું તમારી ડિપોઝિટનો રૂપિયો ન લઉં, પણ ટિકિટ ને પાસપોર્ટ મારી પાસે રહે, પ્રોગ્રામ થાય તો મને પૈસા દેવા, નકર હું મારી રીતે ઘેરે વયો આવીશ. એમ તો કોણ લઈ જાય આપણને, કોઈ ન લઈ જાય, કારણ કે ત્યાં તો હું છે ઓર્ગેનાઇઝરો એ બધા હોશિયાર છે ભદ્રાવીભાઈ, કે 20 પ્રોગ્રામ ગણાવે આપણે અહીંયા, 20 ગણાવે, ટિકિટ પાસપોર્ટ એની પાસે રાખે, અમેરિકા લંડન જ્યાં આપણે લઈ જાય ત્યાં લઈ ગયા, પછી થોડાક દી આરામ કરો તમે, પછી આપણે ઓલા પ્રોગ્રામમાં જવાનું છે, એમ કરી પછી એક પ્રોગ્રામ કરે. પછી કે આપણા 20 પ્રોગ્રામ હતા ને એમાં તો 5 પ્રોગ્રામ તો ઓછા થઈ ગયા છે, કારણ કે એને આમ કામ છે ને એની દીકરીના લગ્ન છે ને એને આમ છે. થતા 5-7 પ્રોગ્રામો થાય અને એ કોકને રવોડામાં ઘરની પાસે બેહાડી 10 માણસની વચ્ચે ગૌરાવે, એટલે એ પૈસા લઈ લે ને આ કલાકારો કઈ નહીં. મને ઘણા કલાકારો એવા બરાપા મારી પાસે કાઢેલા કે કોઈ દિવસ પરદેશ જવાય નહીં, આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જાઓ તો તમે સ્વતંત્ર રીતે જાઓ, તમને મળે તો ભલે, ન મળે ક્યાંય નહીં. પછી તો હું અમેરિકા 3 વાર ગયો, રામભાઈ ગઢવી આપણા અને એકેડેમી ના પ્રોગ્રામો નીચે, પણ એ આપણી પાસે બધું રીએ ને આપણી પાસે જે દે લઈને આપણે વયો આવવાનું બસ એ જ. એટલે એ રીતે બાપુનો મારો પરિચય થયો.
ને પછી તો બાપુ વચ્ચે તો મારી વાડીએ પધારતા, મારી ફાર્મ છે ભરતવન, ભરતવન છે એટલે એ બાપુને પધારે ને બાપુને ત્યાં હું અવારનવાર જાઉં એટલે બાપુ આવે મજા આવે એમ વાતો કરીએ આપણે. જેમ આમ છોકરા એમ કાલું કાલું બોલે ને માવતો રાજી થાય એમ આપણે એમ સાહિત્યની વાતો કરીને બાપુ રાજી થાય. સાચી વાત, વિદેશમાં એવા અનુભવ બહુ ઘણા લોકોને, આપની વાત સાચી છે. કારણ કે લોકો વીકેન્ડ પહેલા પ્રોગ્રામ કરે ને, એટલે સોમ થી શુક્ર તમને કોક કોક ને ઘરે જમવા લઈ જાય એટલું જ, એટલું જ એ બારોબાર તમારું કાર્ડ લખતું પડે. અને આજે વિદેશનો જે આપનો અનુભવ છે એ અનુભવ ઉપરથી એવું પણ કદાચ આપના મનમાં એવું થયું હશે કે ભાઈ એના કરતા આપણો આપણી ધરતી છે કે આપણો ઇલાકો છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ કે ગુજરાત એ બહુ સંતોષ છે, બીજું કારણ જે મળે એ આપણે ઘેરે તો વહી આવી. હા, આપણે ઘેરે આવી જાય મોટો પુરસ્કાર. હા, એનાથી છૂટી ને આપણે ઘેરે આવી જાય પુરસ્કાર બહુ મોટો ને. આ વાત જવું ક્યાં, હા કોને ત્યાં જવું, એની યારે જ બાજુ ને એની યારે જ રહેવું એમ, પાણીમાં રહેવું મગર ને વેર કરો એટલે એવી પરિસ્થિતિ થાય ને, એટલે એના કરતા આપણો દેશ સારો. બિગુદાનભાઈ, આ મારે ખાસ તો લોકવાર્તાઓ વિશે થોડી વાત કરવી છે. આપે વાત કરી કે હું લોકો પાસે બેસું છું એની સાથે જાણું છું, પણ કેટલીક એવી ઊંડાણવાળી લોકવાર્તાઓ પણ આપ લઈને આવો છો. અને હમણાં જ આપણે વાત થઈ એ પ્રમાણે માનો કે જોગદાસ કુમાંડનો પ્રસંગ છે કે કોઈ રાજની અંદરની વાત છે. આપણે જે ભાવનગર રાજની વાત કરી તો એ રાજની ઘણી બધી અંદરૂની હકીકત પણ આપની લોકવાર્તાઓમાં આવતી હોય છે. કેટલીક એવી લોકવાર્તાઓ પણ હોય કે જેવે શરૂથી અંત સુધી આપણને એમ લાગે કે કરુણ ભાવ આખા માહોલમાં પ્રસર્યો છે. આના માટે કોઈ વિશેષ પ્રયત્ન અથવા પ્રેક્ટિસ અથવા કોઈ વાંચન અથવા કલેક્શન કરવું પડ્યું હોય એવું બન્યું છે? ના, એવું નથી બન્યું ભદ્રાયભાઈ, પણ એ પ્રસંગો જ એવા મજબૂત છે ને કે તમે પ્રેમથી એને રજૂ કરો, યાદ રાખો અને પછી રજૂ કરો તો એ પ્રસંગમાંથી તમને એવી મજા આવે કે તમને એનો એનો નશો લે. હવે દાખલા તરીકે જોગીદાસ કુમાર ઘોડે ચડી આમ નીકળ્યા અને 18-19 વર્ષની દીકરી આમ ઢોરા ચારતી હતી વગડામાં, એટલે જોગીદાસ ખુમાણે કોઈ દી બેન દીકરી આમે ભદ્રાવીભાઈ જોયું જ નહોતું 12 વર્ષ ચાલ્યું ત્યાં સુધી કોઈ દિવસ નહીં. એનો તમને હું પુરાવો આપું. હાજી, 15 વર્ષ પહેલાં, 12 કે 15 વર્ષ પહેલાં મેં ભેસાણની પાસે રડિયાદ ગામ છે, રડિયાદ કેવું કંઈ ગામ છે, ત્યાં ભવાઈ જોવા ગયા હતા 5-7 જણા. અમે જૂનાગઢથી ભવાઈ જોવા ગયા, એ ભવાઈ મંડળમાં જે જોગીદાસ ખુમાણ થવાનો હતો, જે પેરવેશ ભજવાનો હતો, પાત્ર ભજવાનો હતો, એને હવારે હવારે બેનો અમે જોયું નહોતો એમ. હા હા સાહેબ, પાત્ર ભજવનારે બેનો અમે ન જોયું, આમ નીચે નજર રાખીને અમે એને અમે જોયું એવું અમે નિરીક્ષણ કરેલું સાહેબ. હા, એટલે એ જોતો ને જોગીદાસ કુમારને અમુક જે નીતિમત્તાના ધોરણોમાં એક કોઈ બેન દીકરી અમે જોવું નહીં, એટલે આમ નીચાને ઢાલીને એક દીકરી 18-19 વર્ષની ઢોરા ચાલતી હતી એની પાસે જઈને કીધું કે બેટા એકલી છો અહીંયા તું? તો કે તો આજુબાજુમાં તારા બાપા કાકા મામા કોઈ નથી? તો કે ના કોઈ નથી, કે મારા માવતર તો મરી ગયા, હું નાની હતી ત્યારે ગુજરી ગયા, આ તો મારા મામાનું ગામ છે અને હું અહીંયા આવી છું, મારા મામા મને લઈ આવ્યા અહીંયા અને હું એના ઢોર ગાયું ભેંસું ચારું છું, મોટી થાઉં છું. પણ કે બેટા મેં એમ નથી કીધું, પણ આજુબાજુમાં કોઈ તારું વડીલ નથી અને વગડામાં એકલી છો તો તારી ઇજ્જતની આબરૂની તને કાંઈ બીક નથી લાગતી? તો બીક છે નહીં લાગે, જોગીદાસ ખુમાણના 12 વર્ષ હાલતા આવતી કોની તાકાત છે કે મારે અમે ઊંચી આંખ કરી હતી? જોગીદાસ ખુમાણના 12 વર્ષ હાલતા આવતી કોની તાકાત છે કે મારે અમે ઊંચી આંખ કરી હતી? એ જ ક્ષણે જોગીદાસ ખુમાણ રોઈ પડ્યા, આંખમાં આંસુ આવી ગયા અને સૂર્યનારાયણ સામું જોયું કે હે હુરજ, મારું 12 વર્ષ હાલે ના હાલે એની મને કોઈ પરવા નથી, ભાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખી ઢોરા ચારે છે એવી ઇજ્જત રાખજે, હું મરું ત્યાં સુધી ઈશ્વર મારી આબરૂ રાખજે. આ પ્રસંગો તમને ભરી દી કે એક બારવટીઓ નીતિમત્તાના ધોરણોને કેટલા ઊંચા માને છે અને પરમાત્મા પાસે માગણી કરે છે સાહેબ. પણ આ પ્રસંગ આપે ક્યાંકથી સાંભળ્યો? હા, મેં સાંભળેલો બળદેવભાઈ પાસેથી.
એટલે વાંચેલા ન હોય, જાણેલા ન હોય એવા પ્રસંગો આવે છે. નથી એવો એક પ્રસંગ છે, ગગુભાઈ લીલા પાસે ઈ સનાલી જાતા, મારા સસરા ના પિતાશ્રી થાય મેકણભાઈ લીલા, મારા સસરા અને એના પિતાશ્રી ગગુભાઈ લીલા ત્યાં મેઘાણીભાઈ જાતા સનાલી દેરડી થી ચાલીને સાહિત્ય લેવા માટે. મેઘાણીભાઈ ના સાહિત્યમાં ત્રણ વ્યક્તિ એને સાહિત્ય આપનાર, ગગુભાઈ લીલા, અડારા વાસુરવાળા અને ત્રીજું નામ મારાથી ભૂલાઈ ગયું, પણ બે ત્રણ જણા એ વધારે પડતું સાહિત્ય એને આપ્યું અને એની એને એનો ધોરો બોલ્યો. ભગત બાપુ ની તો ખરા જ, પછી આ તો પેલા એની પહેલાના વક્તાઓ. તો મેઘાણીભાઈ ને ગોગુ બાપુ કીધું ગાય અમારે ભગત ભજન બહુ સારા ગાય અમારા ગામમાં, તો હાલો ને સાંભળવા જાય. તો ભાઈ એમ ગાય એમ નથી હો, એ થોડાક અભિમાની છે, એમ તો ઘમંડી છે. એમ તો કેવા ઘમંડી છે એ તો જવા દો, એમ એ સાહિત્ય નો ભાગ છે. મેઘાણી ની સાહિત્ય પ્રત્યેની ઝંખના કેવી, કે કેવા અભિમાની છે એ તો જવા દો, એ સાહિત્ય નો ભાગ છે. તો માનો ગગુભાઈ કે માનો કે એ નો ગાય તમારું અપમાન કરી નાખે તો કેવું અપમાન કરે છે, કેવું સહન કરી શકું એ તો જોવા દો, એમ એ સાહિત્ય નો ભાગ છે. એમ 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 મેઘાણીભાઈ ના સોરસી બારોટિયામાં અમુક બારોટિયા ની વાતો છે, એની પુસ્તક બહાર ની પણ ઘણી છે, લોકોને મુખામુખ આવે, લોકો પાસે સાંભળે આવે, ઓલેઓને કરેલી, ઓલેઓને કરેલી, ઓલેઓને કરેલી, એવી રીતે એવા પ્રસંગો મેઘાણીભાઈ ના. અને આમ તો સાચું એ જ લોક સાહિત્ય છે, સાચું એ જ લોક સાહિત્ય, સાચું લોક સાહિત્ય જે છે જે નોંધાણું નથી અને મુખો મુખ એક બાજુ. હવે એનો હવે એની એક બીજી વાત કર દઉં. હાજી, કે દેવાજ બોદર ની વાત જે છે, રા નવઘણ ની વાત, એમાં લખાયેલી નથી, પણ એક બહુ બુઝુર્ગ માણસ લખમણભાઈ બારોટ, લક્ષ્મણભાઈ બારોટ અટાણા, એ તો વર્ષો થયા ગુજરી ગયેલા, અને બાટવા પાસે મટિયાણા ગામ કે એ ગામ એનું હતું, નાના હતા. એને મને એક પ્રસંગ કીધેલો કે રા નવઘણ ની વાતમાં દેવાજ બોદરે જયારે ઉગાનું સમર્પણ કર્યું કે ભાઈ આ તમારો દુશ્મન, બરાબર, દીકરો આપી દીધો ને, આપી દીધો અને ધરતી મસ્તક દુશ્મને જુદું કરી નાખ્યું, એ વાત તો પૂરી થઈ ગઈ ને. દેવાજ બોદરે બે સંતાન, જાહલ અને ઉગો, ઉગાનું સમર્પણ થયું, પછી જાહલ એક જ રહી. હવે એ વાત મેઘાણીભાઈ લખી છે અથવા તો કાનજીભાઈ કરી પણ છે, પણ એ સિવાયની આ લખમણભાઈ પાસેથી જે વાત મળી એ તો પછી એવું કે એની મંદિર ઉપર મીંડું ચડાવી દે એવી વાત છે. હા, દેવાજ બોદર ઉગાનું સમર્પણ કર્યા પછી દેવાજ બોદર ગામડામાં આયરોના પ્રસંગ, સગાવાલાના પ્રસંગ, સંબંધીઓના પ્રસંગોમાં જઈને ત્યાં બધા એમ કે સારું કર્યું દેવાજભાઈ, આપણે દુશ્મન હુકામ ઉભા કરવા જોઈએ, રાજને અમે વેર હુકામ બાંધવું જોઈએ ને, આપણે તો બહુ સારું કર્યું ને, એવું ન કરાય ને, વેર ન કરાય, દીકરો દઈ દીધો તો તમે એ કુરબાની કરી દીધી, એ બહુ બહુ નવઘણને હોપી દીધો, એ બહુ સારું કર્યું એમ દુશ્મનને, આપણે હુકામ એવી વેર કરવા જોઈએ, અરે એ હાંભળ્યા કરે, હાંભળ્યા કરે. હવે એમાં લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ મને કહેતા હતા કે એક ગામમાં ડાયરો બધો બેઠેલો આમ, અને એમાં બધે મને વાત કર, સારું થયું દેવાજભાઈ, એ દુશ્મનને આપણે હુકામ મોટો કરવો જોઈએ, દઈ દેવું ને બધું આમ ને તેમને, એ જ વાત ઉપડી અને બધા કેતા હોકાર મને દેવા, ભદ્રાવીભાઈ કે સાચું છે, ભીખુદાનભાઈ કે સાચું, ફલાણાભાઈ કે સાચું છે, બરાબર છે, બરાબર છે. એક જુવાન બેઠેલો છે, ફૂટતી મૂછનો દોરો, આટો લઈ ગયેલી જુવાની, એનું રોડું ફરકે નહીં, એને મોઢાનો ચહેરો બદલે નહીં, કઈ હા નો કે વાહ નો કે ના નહીં, કઈ નહીં, સ્થિર પગ નહીં. દેવજ બુદ્ધ એને જોયા કરે, આખો ડાયરો બધું ઓલું કરે છે, અને આ જુવાનને કઈ ખટકે છે અથવા તો કઈક ખૂટે છે અથવા તો ગમે તે તકલીફ હોય, પણ નથી બોલતો, નથી ચાલતો, નથી કોઈ દાદ દેતો, નથી એના ચહેરા ઉપર ફેરફાર થતો. એટલે ભદ્રાવીભાઈ સાયકોલોજી છે કે 10 જણા બેઠા હોય એમાં બધા મારા વખાણ કરે, તમારા વખાણ કરે, એમાં એક જણો કઈ દાદ નો દે ને એનો આપણે જીવ મુંજાય બહુ, આને હું ખટકે. એમ દેવાજ બોદર ને એમ થયું મળો આને શું છે તકલીફ, એટલે એને ડાયરો જમવા ઉઠે ને એ પેલા ઈશારો કરીને નોખો બોલાવ્યો કે જુવાન
કયું ગામ? તો ગામ તો નામ ભૂલી ગયું, ફલાણું ગામ. એમ કેમ, કાંઈ તકલીફ કાંઈ? તો કે ના ના દેવદ બાબુ, કાંઈ તકલીફ નહીં. તો કે આ બધા વાતો કરતા હતા એમાં તમે કાંઈ બોલતા નહોતા, તમારો ચહેરો ફરતો નહોતો, બીજું ત્રીજું. કે ના ના કાંઈ વાંધો નહીં દેવદ બાબુ, એમાં કાંઈ એવું એવું મને કાંઈ નથી, એવું મનમાં નથી. ના ના કંઈક કે બહુ મીનાને કહેવા તારે જુવાન બોલ્યો ભદ્રભાઈ. હા બોલજો. હાજી. કે દેવદ બાપુ, જો હોપી દેવો તો ને તો તમારે આશરો નહોતો દેવો એને. વાહ. આશરો દે ને તમે હોપી દીધો દુશ્મનને, તો તમારે આશરો નહોતો દેવો. તઈ દેવદ બધી નેખમાં આવું આવી ગયા કે તું ભરનો દીકરો, એક નીકળ્યો મરદનો દીકરો, કે તે મને હાચું કીધું. બધાએ વાહ વાહ કરશે, બધાએ હાજી હાજ કરશે. હાલે મારો ભેરો ઘોડો છે, આપણે જમ્મુ નથી ગયા. ઘેરે જઈને કીધું, જો એલો રમે ઢોર બાંધાનિયા, એ નવઘણ છે, ગયો એ તો મારો ઉગો છે. પણ તારા જેવું સત્ય મને કોઈ કીધું નહોત ને તો મહાનમાં મારી આગ થત નહીં. એ જુવાની યારે જાહરના લગ્ન કર્યા. ઓહો. હા સર, એની યારે જાહરના લગ્ન કર્યા. આ મુખો મુખ વાત. હા, આ મુખો મુખ વાત છે. આ મુખો મુખ વાત છે, પુસ્તકમાં નથી. આ એક મારો જીવ વરદ મારો, પણ કેટલી પ્રેરણાદાયક વાતમાં. તમે કઈ આમ કઈ ઓલું કરી ન શકો, કઈ ઘટે નહીં. આમ તમે જે વાત છે એને આમ તોડતી નહીં, વાતને હવાઈ કરે છે. નવી કડી સંધાય, નવી કડી સંધાય, નવી કડી બંધાય છે. પંચતંત્રની વાર્તાઓ નવી રીતે અત્યારે રજૂ થાય છે. જી જી જી, એ રીતે આ તો એક શાસ્ત્ર વાર્તા, શાસ્ત્ર વાત છે. હા, બધાય આમ હાજી હાજ કરશે. તારા જો કોક તો હાચું બોલવાનો મને મળ્યો. અને એ પણ બહુ સોંપી દેવો તો પછી આશરો, આશરો શું કામ આપ્યો તમે? આશરો ન દેવાય ને, સોંપી દેવો તો પછી આશરો શું કામ દીધો તમે? ન્યાજ મારી નાખે માળાને સાહેબ, ન્યાજ મારે આમ વાર્તાથી ધરાઈ રહી એમ. અને પછી પેલો પણ સવાયો કે બેસી જાવ ઘોડે. હા બેસી જાવ, હાલ બતાવું તને આ કોણ છે. ગયો તો મારો ગયો છે, આ રમે નવઘર છે. બહુ સરસ. હા, એટલે આ લોક સાહિત્ય છે. જી 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 જી. ભીખુદાનભાઈ, આપની આખી બધી પ્રવૃત્તિ ચાલી, એની સાથે કુટુંબ જીવન પણ ચાલ્યું આપણું. હા જી, હા જી. તો એના વિશે પણ અમને થોડી વાત કરો. કુટુંબ જીવનમાં તો મેં આપને કીધું કે અમે ત્રણ ભાઈઓ, ત્રણ બહેનો. મોટા ભાઈ પછી એસટીમાં નોકરી કરતા, પછી ગુજરી ગયા, એને ત્રણ દીકરા છે. પછી હું, મારે ત્રણ દીકરીઓ, એ પણ ઘરબાર છે, બહુ સુખી સંપન્ન છે. એક દીકરો છે ભરત, એ પણ બહુ ડાયો છે અને આપણે આમ સુખદેન છે. અને આમ ગરીબાઈ શરૂઆતમાં જમીન વેચાઈ ગઈ, ગરીબાઈ ઘણી બહુ આવી, જૂનાગઢ શિફ્ટ થવું પડ્યું. એ થોડા દિવસો જે આમ આમ ગરીબાઈને કાઢ્યા, એ બધા અટાણે આપણે યાદ આવે, અને યાદ આવે એનો એનો આપણે આનંદ આવે કે આ બધું કાંઈ નહોતું હોત તો આપણે એટલો સંઘર્ષ ન કરત, એટલું બધું કંઈ કરત નહીં. આ પિતાની સ્થિતિ સુધરી માટે આપણે આપણે વગર પુરસ્કારે જઈને બોલતા, કાંઈ મળે નહીં તો પાછા વહી આવે, વળી પાછા બોલાવે તો જાય, એવા ધક્કા ખાતા. એનું કારણ કે ગમે ત્યારે સ્થિતિ આપણી સારી થાય, અને એ સ્વરે સારી કરી. એવા દિવસો પણ હતા, એવા દિવસો હતા કે જે દિવસો આપણે તકલીફ કરાવે એવા દિવસો. પણ ત્યારે આપનું કુટુંબ બધાને નેચરલી સપોર્ટ મળેલો જ હોય. સપોર્ટ તો ખરા બધા સપોર્ટ, પણ એ વખતે કાંઈ હતું નહીં. આવા ઉદ્યોગો હતા નહીં, કાંઈ કામકાજ નહોતા, ખેતીવાડી હતી બહુ. તો માણસ શીખી શીખી ડ્રાઇવિંગ શીખે એ જમાનામાં, એટલા વર્ષો પહેલા. અને આપે તો પહેલેથી નક્કી જ કર્યું તો આજ 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 આમાં જ રહેવાનું. આમાં તમને દે તો રહેવાનું, ન દે તો રહેવાનું, આપણે તો રહેવાનું, આપણે તો રહેવાનું, આમાં જ પૂરું કરવાનું. પણ સુખ એ છે કે આજે પણ બધા મીટ માંડી છે. હજી હજી સુધી આપણે લોકો સાંભળવા તૈયાર છે. આપણે ઉંમરને હિસાબે થાકી ગયા છીએ કે જેથી કરીને આપણે એને ગમે એટલું પ્રેઝન્ટેશન, શું કહેવાય એને ઇંગ્લિશમાં, રજૂઆત ન કરી શકતા હોય છતાં ચલાવી લઈએ છે, એવો ભાવ એનો ખરો કે ભાઈ હવે એને ઉંમર થઈ ગઈ છે એમ કરીને પણ આપણી ઉપર એ ઓલું ન કરે. ના, હવે તો એક સમય એવો જ આવ્યો છે કે જેમ ઓલા છેલ્લે છેલ્લી ઇનિંગમાં રન કરવા માટે સચિનને ઉતારે, એમ આગળ બધા જ કલાકારો પૂરા થાય પછી ભીખુદાનભાઈ એટલા માટે કે જેથી કરીને બધા બેસી રહે છે એટલે સુધી, એવો સમય આવ્યો છે. એટલા માટે કે એ પણ આખી એક યાત્રાનો બહુ મોટો પાઘડીનો ઓળ છેડે એમ કહીએ, પણ આ છેડે સુંદર મજાનું આપણને બહુ સાંભળ્યા લોકોએ, સાંભળ્યા બહુ લોકોએ, પ્રેમ બહુ કર્યો, અને લોકોને આપણે રાજી કરવાના બધા પ્રયત્નો કર્યા. હા, અમે
સાબુદ્દીનભાઈ જેમ કે છે ને એમ અહીં ટાઉન હોલમાં મંગળદાસ ટાઉન હોલમાં અમે પ્રોગ્રામ કરવા આવતા રાતના 12 વાગે પેપરની ટેક્સીઓ ભજાતા પેપરના પાર્સલમાં ક્યાંક જગ્યા હોય ને અમને ગોઠવે સાબુદ્દીનભાઈને ગોઠવે એટલે આજી રમકડાને ગોઠવે પ્રાણભાઈ ગોઠવાઈ જાય અહીં બધા થોડીક જગ્યા હોય તો દિવાલીબેન બેહી જાય એની યાર બાલપુરી બાપુ ચકાભાઈ હતા એ બેહી જાય જેમ જેમ પાર્સલ ઉતરતા જાય સુરેન્દ્રનગર ને વઢવાણ ને એમ જગ્યા થતા પગ લાંબા થતા જાય એવા દિવસોમાં અમે અહીંયા આવ્યા અહીંથી જૂનાગઢ ની ખેપુ કરેલી પુરસ્કાર તો જે મળે એ જૂનાગઢ સાથેનો નાતો આપનો કેવો અડીખમ જૂનાગઢ ગીર ગિરનાર એની વાત જ જાઓ જો તમે એને હામાં બેહીને આમ 15-20 મિનિટ બેહી જાઓ ને તો એ તમને ઉર્જા મળે અને જૂનાગઢ તો મોરારી બાપુના શબ્દમાં કહીએ તો હિમાલયનો દાદો છે એક તો જાણે હિમાલય કરતા જૂનો અને 18-12 વનસ્પતિની જે બોલે હોય ભદ્રાવીભાઈ તમને નવાઈ લાગશે જૂનાગઢ છે ને સાધુ સંતો જે બોલાવે ને ગિરનારી મહારાજની જે 18-12 વનસ્પતિ છે એમાં એક વનસ્પતિ એવી છે કે જે ખાવાથી તમને ભૂખ ન લાગે મહિનાઓ સુધી અને એક 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 વનસ્પતિ ખાવાથી તમને ડબલ ભૂખ લાગે એવી વનસ્પતિ છે એક 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 જાળવાનું દાંતણ કરો એ હું મારા હકીકતની વાત તમને કહી દઉં શ્રોતાઓને જાણવા મળે કે મારી વાડી પરબતભાઈ આહીર હતા મારી વાડીએ કામ કરતા એને મને એક દી વાત કરી મને કે ભીખુદાનભાઈ મારે એક તમને વાત કરવી મેં કીધું બોલો મને કે આજે અમે ગિરનાર ચરવા ગયા ને તો મારો ભત્રીજો બધા ગામડેથી આવ્યા હતા એટલે અમે બધા ચીડ્યા તો મારો ભત્રીજો કે મારે દાંતણ કરવું છે તો એક દાળખી કાપી અને દાંતણ મીઠો કરો બધા દાંત પડી ગયા આ બનેલી હકીકત હો માણસને ગપો જ લાગે હાવ પણ હકીકત છે દાંત પડી ગયા નહીં લોહી કાંઈ કાંઈક કાંઈ કોઈ ના મળે એટલે મેં પ્રદુષભાઈને કીધું મેં કીધું આવા ગપા મારી પાસે તો મારોમાં તમે ત્યાં બીજે બોલો મને કે ભીખુદાનભાઈ તમે કયો એવા સોગંદ ખાવ એને દાંત પડી ગયા ઠીક એટલે મેં કીધું પછી તો માણે એની જાતથી શું વાત કરવાનું પછી પેથલજીભાઈ ચાવડા અમારા ઉદ્યોગપતિ પછી નારસિંહભાઈ ભઢિયાર અને બલેજા સાહેબ ફોરેસ્ટર ઓફિસર હતા એક મોટા અને હું અમે બોરદેવી ગયા બોરદેવી ગયા અને બળેજા સાહેબને જોઈને મને આ ઘટના યાદ આવી મેં કે સાહેબ એક મારા માણસે વાત કરી હાથીએ કે એક દાંતણ કરવાથી દાંત પડી ગયા મારા ભત્રીજાના અને બીજું એ સાચું છે તો કે એ સાચું નહીં બીજું એક દાંતણ તમને જાણવું બતાવું એ દાંતણ કરવાથી દાંત મજબૂત થાય એટલે માણસ ફોરેસ્ટર માણસને સાહેબે હુકમ કર્યો કે બે ઓલા જાળવા છે ને એને એક એક ડાયરખા કાપી જાય એટલે લેવો કે આ લ્યો આનું કરો દાંતણ લાગણી તમારા દાંત હેઠા અને આનું દાંતણ કરો એટલે દાંત તમારો મજબૂત થાય એમ આ બળદા સાહેબે વાત કરેલી છે સાચી વાત સાહેબ હા એટલે ગિરનાર ઉર્જાવાળો પ્રદેશ છે જ્યાં અટાણે એક શિવનું સ્થાનક છે જોગણિયા ડુંગર ઉપર કે જ્યાં તમે જઈને જાઓ તે તાજી પૂજા કરેલી હોય છે અને જવાય છે આમ આમ હોતા હોતા એ VTVમાં એનો રિપોર્ટ આવી ગયો એ લોકો જે શૂટિંગ કે કરી આવ્યા આમ હુતા હુતા જવાય હરપની જેમ અને ત્યાં જઈ શિવલિંગ પાસે જાઓ એટલે તાજા ફૂલ અને બીલી પિત્તળ ચડાવેલા હોય તો એમ થાય કોણ આવ્યું છે અહીં ચડાવવા માટે એવી ઘટનાઓ આજે જૂનાગઢમાં બનતી અને બને છે એટલે જૂનાગઢ ગિરનાર પછી ગીર ગાંડી ત્યાં માલધારીઓ એ વિશાળ દિલના માણસો ઘરમાં કાંઈ ન હોય તો તમને બાપો મારો માપલીઓ આવ્યો મારો વ્યામો આવ્યો આવો પ્રેમકારનો એની આ ગઠબંધન ઘણું પણ હવે આમ વ્યક્તિગત આમ તમને હું કહી શકું કે પરિસ્થિતિ તમારી એવી હોય કે તમે રહી ન શકો તમને ગમતું હોય તો તમારે બહાર જવું પડે હું અમદાવાદ આવ્યો છું અમદાવાદ મારે દીકરાનો પરિવાર છે એટલે હું રહી શકું વાતો હું એકલો છું હવે એકલા તો કેમ ગિરનાર ને ગીર તો તમે 2-5 દિવસ જઈને મજી જોઈ આવો આનંદ કરી આવો પછી તો તમે ઘરે તો એકલા ને હા એટલે એની આરો ધરોબો હજી મારે એવો ને એવો પણ પરિસ્થિતિ એવી છે કે જ્યાં હું અટાણે અટાણે હાલમાં રહી શકતો નથી એમ જાઉં આવું ખરો 2 દી જાઉં 5 દી જાઉં પણ આ જે આપણે વાત કરી એમનો એક એવો ક્ષણ પણ આવી કે જ્યારે ભારત સરકારનું એક સન્માન આપને પ્રાપ્ત થયું જી અને પદ્મશ્રી ના એવોર્ડથી નવાજવામાં આવ્યા જી આમ તો આપે કહ્યું એમ પ્રમાણે સંતોષ એ બહુ મોટું ધન પ્રાપ્ત કરેલું છે પણ એ પળ ના સ્મરણો શું એ પળ ના સ્મરણોમાં શરૂઆતમાં મને
સંગીત અકાદમીનો પણ એવો ગૌરવ પુરસ્કાર મને મળેલો. તે પછી મને સંગીત અકાદમી દિલ્હી પ્રતિભાબેન પાટીલ રાષ્ટ્રપતિ હતા ત્યારે મને મળેલો. પછી મને પદ્મશ્રી મળેલો 2016માં. પછી મને એમપી મધ્યપ્રદેશમાંથી તુલસી એવોર્ડ, જે 3500 ત્યાં શરૂ થયો એમાં ગુજરાતીમાં પહેલી વાર મને મળ્યો, ગુજરાતીને મળ્યો એવું. બાકી તો 35 વર્ષ ત્યાં દેવાય છે. ત્યારે હસવાની વાત તો આવે, આનંદ તો થાય જ, પણ સાચું રોવું ત્યારે આવ્યું હરખનો, કે જો ઈશ્વરે સરસ્વતી માતાજી આપને ક્યાં સુધી પહોંચાડ્યા, એના મને હરખના આંસુ આવી ગયેલા. મારું રોયું ગદગદી થઈ ગયું. ઓહો, ક્યાં આપણે હતા, કેવા ગામડા ખૂનતા, ચોરે બેહીને વાર્તાઓ કરતા, 5 માણસ બેઠા હોય એટલે વાતો કરતા, અને આ દિલ્હીના રાષ્ટ્રભવનને મારી બાપને એવોર્ડ મળે છે, એના હરખના જે આંસુ આવ્યા ને, એ મારા જીવનની ઉત્તમમાં આવતી ક્ષણમાં, એ ક્ષણો ઉત્તમમાં ઉત્તમ મારા જીવનની કે જે મેં અનુભવી. એટલે આપણને એમ લાગે કે અત્યાર સુધી આપણે ડાયરા બાંધીને બેઠા હતા અને આજે ઈશ્વરે આપણા માટે ડાયરો. આપણને એક બીજું પણ થતું હોય છે વિકલાંગભાઈ, કે આપણે જિંદગીમાં મસ્તીથી જીવ્યા, એ મસ્તીની કોઈ અસ્તિત્વએ નોંધ પણ લીધી ખરી. બાકી નહીતર એ 20 વર્ષના ભીખુદાનભાઈ ને નોકરી કરવાનો વિચાર જ ના આવ્યો, પછી કઈ ભણવાનો વિચાર ના આવ્યો, ગામ આખું ઇજનેર થતું હતું, ડોક્ટર થતું હતું, ગઢવી પરિવારમાં, ચારણ પરિવારમાં ઘણા લોકો, ઘણા ડોક્ટરો, ઘણા આઈપીએસ ઓફિસરો, એ કોઈ સામે જોયું જ નહીં. અને આ એક જ કેડી પકડી, આ એક જ કેડી પકડી, છતાં એની નોંધ ક્યાં કોઈ ઉપર લીધી. બસ એને જ, એવા 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 ભોળા માણસો, એવા ભલા માણસો ઓડિયન્સ માંથી આશીર્વાદ દીધા છે સાંભળીને, એનું આ પરિણામ છે. એનો અંતરનો રાજીપો ત્યાં પહોંચ્યો છે, એનું આ પરિણામ છે. એટલે આપણે એમ કહીએ કે ઉલટાને આપણે વધુ, ઘણા લોકો એવો પછી જુદી માટી બની જતા હોય છે, પણ આપણને વધુ વિનમ્ર, આપણે એમ થાય કે આ માણસો જે લોકો છે એનો રાજીપો, એનું આ પરિણામ છે. આપણે વાતો વાતો કરીને ગાઈને પણ એને આનંદ કરાવ્યો છે ને, એનું આ પરિણામ છે. બસ ભીખુદાનભાઈ, એક આપને નાનકડો છેલ્લો પ્રશ્ન પૂછું, કે આ ભાવમાં કરવાનું હજી એકાદું કામ બાકી હોય તો કયું કરવાનું? હવે મને જેને મારી આટલા વર્ષ સુધી ઇજ્જત રાખી છે સ્ટેજ ઉપર, એકધારી કોઈ કોઈ પણ ભરતી ઓટ વિનાની, એવો મારા ઈષ્ટદેવ રામ, જે રામ મંત્ર મને મળેલો છે, એનું સ્મરણ કરી અને શેષ જિંદગી મારે પૂરી કરવી. સાઈડમાં જાઉં આવું, થોડું બોલું ચાલું, એ હવે બની ગયું છે. પણ નામ સ્મરણ કરું કે જેને આપણે આ યાત્રા સાંગો પાંગ ઉતારી દીધી, પાર ઉતારી દીધી, એનો આભાર માનવા માટેની હવે જિંદગી હું બસ જીવવાની ઈચ્છા ધરાવું છું. અને આવતા ભાવમાં પાછા ભીખુદાનભાઈ મળશે અમને, તો કયા સ્વરૂપે મળશે? કોઈ પણ સાહિત્યના સ્વરૂપે મળશે. સાહિત્ય કેડ્યું તો હજી, હા એ તો છે, બહુ બહુ પકડી જ રાખવી છે. આપને એવું લાગે છે કે હજી મેં કઈ ન પૂછ્યું હોય એવો કોઈ પ્રશ્ન છે? ના, તમે ભદ્રાભાઈ બધું પૂછી લીધું, જીરામજીની બધી વાતો પૂછી લીધી, અને મને જે આવડી અને તમને જવાબ આપ્યા. આપને તો જીભે અને અહીએ સરસ્વતી છે એટલે કોઈ આવડ્યાનો તો પ્રશ્ન નથી, પણ ખાસ એટલા માટે કે આટલો બધો સમય આપણે સંવાદ કરી શક્યા, અને બધા મિત્રોને આનંદ એ વાતનો છે કે બહુ અંગત પળોની વાત આપણે કરી, સમય એવો વીત્યો કે આપણને ખબર ન પડી કે આટલી બધી મિનિટ કેવી રીતે ચાલી ગઈ. અને હું માનું છું કે એ જ સાચો સમય છે કે જે પસાર થાય ત્યારે ખબર ન પડે, બરાબર, એને સમય કહેવાય. એટલે હું વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું, બહુ જ અહોભાવ વ્યક્ત કરું, અને પ્રાર્થના કરું કે આપની જે અભિલાષા છે રામ મંત્ર જપતા જપતા જ આપ સરસ્વતીને પામો એવી અમે પ્રાર્થના કરીએ છીએ, અને આપે જે અમૂલ્ય સમય અમારી સાથે ગાળ્યો, અમને ધન્ય કર્યા છે, એ બદલ હું પ્રણામ કરું છું. નમસ્કાર.